ચલો આપણે ક્લાસ લેક્ચર અંદર શું ભણાતા, કોને યાદ છે? એક્ટિન માયોસિન, પ્રચલન, હલનચલન. ભૂજાની ચોકડી એટલે શું? ભૂજાની ચોકડી ભણાવશો હમણાં. ચલો એક્ટિન એટલે આમાં મગજ ની અંદર એક્ટિન આવું યાદ આવે છે? એક્ટિન તંતુ ની અંદર શું હતું? તો સર એફ એક્ટિન ના બે કુંડલાકાર તાતણાઓ હતા, એની ઉપર છે ટ્રોપોમાયોસિન ના બે તાતણાઓ છે આખી લંબાઈ દરમિયાન વધતા હતા, અને એની ઉપર અમુક અમુક અંતરે ટ્રોપોનિન આવેલું હતું. તો આમાં એનસીઆરટી ની અંદર આપ્યું નથી, પણ આપણે સમજી લઈએ કે ટ્રોપોનિન ની અંદર પણ પાછળ ત્રણ પેટા એકમો હોય છે. કેટલા એકમો હોય? ત્રણ પેટા એકમો હોય. એક છે ને એ શું કરશે તો કે કેલ્શિયમ બાઇન્ડિંગ સાઇટ ધરાવશે, અને બીજું જે છે એ આપણા માયોસિન માટેની એક્ટિવ સાઇડ હશે. માયોસિન માટેની એક્ટિવ સાઇડ હશે, એટલે માયોસિન છે એ ટ્રોપોનિન ના ઈ ભાગે છે જોડાશે. ખબર પડી? એક્ટિન માં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ચાલો માયોસિન શું હતું? તો કે સર માયોસિન છે મેરોમાયોસિન નું બનેલું હતું. મેરોમાયોસિન પાછા બે પ્રકારના હતા, એક હેવી મેરોમાયોસિન અને લાઇટ મેરોમાયોસિન. લાઇટ મેરોમાયોસિન માંથી શું બનતું હતું? તો કે સર પૂંછડી બનતી હતી. અને શીર્ષેમાંથી બનતું? તો કે હેવી મેરોમાયોસિન માંથી બનતું હતું. આ જે ટૂંકી ભૂજા છે એ શું છે? તો કે જે પૂંછડી અને શીર્ષ ને બંનેને જોડવાનું કાર્ય કરે એને શું કહેવાય? ટૂંકી ભૂજા તરીકે ઓળખવામાં આવે. ચલો આમાં ડાઉટ? બધાને ક્લિયર? બીજું શું હતું? તો કે માયોસિન તંતુ છે એ આવી રીતે ગોઠવાયેલા હોય છે, બધી દિશાની અંદર ગોઠવાયેલા હોય. આવું કીધું હતું ને ઉપર અને નીચે છે, પણ તો આગળ પાછળ ચારેય દિશાની અંદર છે એ ગોઠવાયેલા હોય છે. હવે આ જે માયોસિન તંતુ છે એ આખું સેન ક્યાં બીમની રચના કરે છે? તો આપણે એવું ભણ્યા હતા કે એ બીમની રચના કરે છે. ક્લિયર આ બધાને? ચાલો આઈ બીમ કોના દ્વારા બનતા હતા? તો કે સર આઈ બીમ છે ને એ તો એક્ટિન તંતુ થી બનતા હતા. હવે એક્ટિન તંતુ એક જગ્યાએ જોડાયેલા હોય છે જેને ઝેડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. બીજું શું ભણ્યા હતા? તો કે સર બીજું એવું ભણ્યા હતા કે એક સ્નાયુ તંતુ ખંડ ની અંદર કોનો કોનો સમાવેશ થાય, યાદ આવે છે આવું કઈ? બે અડધા આઈ બીમ અને એક એ બીમ નો સમાવેશ થાય. ચાલો એમ લાઇન શું હતી? તો કે એક્ટિન તંતુ સોરી માયોસિન તંતુ જે લાઇન સાથે જોડાયેલા હોય એને એમ લાઇન કહેવાય. એચ વિસ્તાર કયો હતો? તો કે એ બિંબમાં જે જગ્યાએ એક્ટિન તંતુ આવેલા નથી એટલો જે વિભાગ છે એને શું કહેવાય? એચ વિસ્તાર કહેવાય. ક્લિયર બધાને કે નથી ક્લિયર? ક્લિયર. ચાલો હવે કઈ બાકી રહી છે આમાં? ઓકે ચલો સ્નાયુ તંતુ ખંડ બધાને ખબર પડે છે ને સ્નાયુ તંતુ ખંડ એટલે શું? ચાલો હવે સ્નાયુ સંકોચન ની ક્રિયાવિધિ છે આપણે ભણવાની છે, એના પછી આપણે રીડિંગ કરવાનું છે, પછી આપણે કંકાલ તંત્ર તરફ જવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ સ્નાયુ સંકોચન ની ક્રિયાવિધિ. સર પેલા એક્ટિન દોરો. ચાલો આ એક્ટિન, આ ગોળ ગોળ છે એ ભાઈ શું છે? કયો તો મને એક્ટિન ના અણુઓ એને શું કેતા હતા? કોના હાજરી ની અંદર છે એફ એક્ટિન બનતા હતા? મેગ્નેશિયમ કે મેગ્નેશિયમ આયન? આયન. ક્લિયર. ચાલો આ એક એફેક્ટિન, બીજું એફેક્ટિન આલો. ચાલો દોરો સર, ગ્રામે દોરીએ. ચાલો આ બીજું એફેક્ટિન, પછી એની ઉપર શું હાલતું તું? હવે હું નહીં કહું, તમારે બોલવાનું છે. ટ્રોપોમાયોસિન કેટલા તાતણા? કેટલા તાતણા? ટ્રોપોમાયોસિન. હા પણ ટ્રોપોમાયોસિન ના કેટલા તાતણા? બે. હા પછી એની ઉપર આવું શું દોરું છું? ટ્રોપોનિન ના કેટલા એકમો હોય? ત્રણ. એમાંથી આપણે બે જ અત્યંત યાદ રાખવાના છે. ક્યાં ક્યાં? એક ની સાથે શું જોડાશે? માયોસિન બાઇન્ડિંગ સાઇટ. એટલું ક્લિયર બધાને? ચાલો આ બધું આવેલું કઈ જગ્યાએ હોય?
તો કે સર તમે સ્નાયુ લીધા હતા, સ્નાયુ ની અંદર સ્નાયુ જૂથ હતા, આ સ્નાયુ જૂથ ની અંદર સ્નાયુ તંતુ હતું, આ સ્નાયુ તંતુ ને આપણે સ્નાયુ કોષ પણ કહેતા હતા, આ સ્નાયુ કોષ ની અંદર શું આવેલું હોય? તો કે સર સ્નાયુ તંતુકો આવેલા હોય. આ તંતુકો કેટલા પ્રકારના હતા? તો કે સર બે પ્રકારના, એક હતી એક્ટિન અને એક છે માયોસિન. સર અમને તો આ ખબર પડી કે ચાલો એક્ટિન માયોસિન ખબર પડી, એટલે સ્નાયુ તંતુકો વિશે અમને સંપૂર્ણ માહિતી છે. અમને કોઈ કટ કરીને કહી ને તો અમે એક્ટિન ને માયોસિન ની અંદર શું શું આવ્યું અમે કહી દઉં. હવે સ્નાયુ તંતુકો ભેગા મળીને કેમાં બનતા હતા? કે સ્નાયુ તંતુ હતો તો સ્નાયુ તંતુ કેવી રીતનો હોય જો આપણે અહીંયા દોરી છે, જેને સ્નાયુ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તો બહુ લાંબી રચના, આપણે ખાલી ટૂંકી દોરીએ છીએ. એની અંદર સ્નાયુ તંતુ ગુલાબી કલર ના આપણે દોરીએ, તેથી આને કેવા સ્નાયુ કહેતા હતા? રેખિત કે અરેખિત? રેખિત. રેખિત કહેતા હતા, યાદ આવ્યું ને આવું કઈ? ચાલો સર, આ તો તમે આમાં સ્નાયુ તંતુ કો દોર નાખ્યા. હવે કોષ હોય તો કોષ ની અંદર બીજી કઈ કઈ વસ્તુ હોય? આપણે આ પ્રાણી કોષ છે કે વનસ્પતિ કોષ છે? નહીં, આ વનસ્પતિ કોષ છે, પ્રાણી કોષ છે. પ્રાણી કોષ. હા, તો હરિત કણ નો હોય, ખબર ને? ચાલો, આ કોષ કેન્દ્ર છે. હવે સ્નાયુ કોષ છે ને, એ કેવો કોષ છે કે એની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલા છે. આથી એને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રી કોષ તરીકે પણ ઓળખવામાં આવે. ચાલો, આની બોર્ડર છે એ કોષ દિવાલ ની હશે કે કોષ રસ પટલ ની હશે? હા સર, પ્રાણી કોષ હોય એટલે વનસ્પતિ, અરે સોરી, કોષ દિવાલ એની અંદર નો, એટલે આને શું કે કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ રસ પટલ ને બીજું એક નામ આપ્યું છે સાર્કોલેમા, યાદ રાખજો. શું કેવાય? સાર્કોલેમા. ચાલો, આની અંદર શું ભરેલું હોય? કોષ ની અંદર બધા કોષ ની અંદર શું ભરેલું હોય? જેલીમય જેવું. હા, કોષ રસ હોય. પરંતુ સ્નાયુ કોષ ના કોષ રસ ને એક વિશેષ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? કોને ખબર છે? સ્નાયુ રસ. એને સાર્કોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઇંગ્લિશ નામ યાદ રાખવાના છે ને. સાર્કોપ્લાઝમ. હા, શું છે? સાર્કોપ્લાઝમ. મારી પાછળ લખાય છે, લખાય છે ને, બતાવીએ બધા. ચાલો, સાર્કોપ્લાઝમ. હવે આમાં કંતા કોષ રસજાળ હોય કે ન હોય? હોય ને. તો એને પાછું અલગ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે ખબર છે? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. શું કહેવાય? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે. તમને એવું પૂછે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે શું, કોને ખબર છે બોલો? એવું તમને પૂછે અથવા તો ગમે એને પૂછે, તમને ખબર હોવી જોઈએ કે સર એક પ્રકારનો અંતરકોષ રસજાળ છે. આ એ અંતરકોષ રસજાળ છે કે જે સ્નાયુ કોષ ની અંદર આવેલું. ક્લિયર? આની એક વિશેષતા શું છે ખબર છે? કે કેલ્શિયમ નો સંગ્રહ કરે. શું કરે? કેલ્શિયમ નો સંગ્રહ કરે છે. એ કેલ્શિયમ નો ક્યારે ઉપયોગ થઈ આપણે જોઈ. ચલો, એટલું ક્લિયર થઈ ગયું. ચાલો, આ શું છે? સ્નાયુ તંતુ છે. સ્નાયુ તંતુઓ બધા ભેગા થઈને શું બનાવે? તો કે સર સ્નાયુ જૂથ બનાવે. અને ઘણા બધા સ્નાયુ જૂથ બનાવીને શું બનાવે? તો કે સ્નાયુ બનાવે. સ્નાયુ ની ફરતે શું આવેલું હોય? તો કે સર એક આપણે કીધું તું સંયોજક પેશી આવેલી હોય જેને ફેસિયા તરીકે ઓળખવામાં આવે છે. યાદ આવ્યું કે નથી આવતું? હવે આપણે આની ક્રિયાવિધિ ભણીએ. ક્રિયાવિધિ એટલે શું? સર સ્નાયુ સંકોચન કઈ રીતે થાય તમે અમને સમજા. સ્નાયુ સંકોચન કરવા માટે મારે ત્યાં શું કરવું પડે? સંદેશો પોગાડવો પડે કે ન પોગાડવો પડે? એટલે શું થાય? આ આપણે માનો કે અહીંયા સ્નાયુ દોર, આવું છે સ્નાયુ. હવે સ્નાયુ ની ઉપર શું આવેલું હોય? તો કે અહીંયા એક ચેતાકોષ આવી રીતે આવેલો હશે કે નહીં આવેલો હોય, કે જેના દ્વારા ત્યાં એને માહિતી મળતી હશે કે હવે આપણે સ્નાયુઓનું સંકોચન કરાવવાનું હશે. તો અહીંયા શું હોય? તો કે સર અહીંયા ચેતાકોષ ના છેલ્લા ભાગો હોય છે અહીંયા ટચ થતા હોય. તો આ જે ભાગ છે કે જ્યાં ચેતાકોષ છે એ સ્નાયુઓને ટચ થાય છે એને શું કહેવાય? મોટર એન્ડ પ્લેટ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? મોટર એન્ડ પ્લેટ. ચાલો, હવે આપણે પેલા નાના ધોરણ ની અંદર એવું ભણી ગયા હતા કે આ એક ચેતાકોષ છે,
ત્યાંથી બીજા ચેતાકોષ ની અંદર આપણે શું કરવું હોય તો કે સર સંદેશો પોગાડો હોય તો અહીંયા ચેતા પ્રેષક દ્રવ્ય છે એનું સ્ત્રાવ થાય ને આ જે ભાગ છે એને ચેતો પાગમ કહેવાય. ભણા તક નતા ભણા? તો હવે શું થશે તો કે માનો કે અહીંથી માહિતી આવી કે મારે હવે સ્નાયુઓનું સંકોચન કરાવવું છે. અહીંથી માહિતી આવી, શું આવ્યું? ઉર્મિ વેગ આવ્યો કે મારે સ્નાયુઓનું સંકોચન કરાવવું છે. અહીંથી બધી માહિતી અહીંયા જાય, અહીંથી માહિતી અહીંયા જાય એટલે થાય શું ખબર છે? તો કે અહીંથી માહિતી અંદર જાય એટલે આની અંદર જે આવેલી અંતઃકોષ રજાળ કે એને શું કહેતા હતા આપણે? સંગ્રહ કરતું હતું. એટલે જેવો આને ઉર્મી વેગ મળે એટલે શું કરશે? કેલ્શિયમ આયનો ને સાર્કોપ્લાઝમ ની અંદર મુક્ત કરશે. સાર્કોપ્લાઝમ એટલે શું થાય? સ્નાયુ કોષ નો કોષરસ. એટલે શું થયું? સાર્કોપ્લાઝમ ની અંદર કેલ્શિયમ ની સાંદ્રતા વધી કે ઘટી? ઘટી. સાર્કોપ્લાઝમ એટલે કોષરસ ની અંદર આ બધા મુક્ત થયા, કેલ્શિયમ આયન ની ગયા ક્યાં? વૈધી. ખબર પડી મને? બેકગ્રાઉન્ડ ની અંદર કોકનો બહુ અવાજ આવે છે, કોકના ઘરે ચર્ચા થતી હોય મને સંભળાય છે. સાર્કોપ્લાઝમ ની અંદર શું થયું? કેલ્શિયમ ની સાંદ્રતા વધી. ખબર પડી? હવે આ કેલ્શિયમ આયનો ક્યાં જાય? તો કે સર તમે તો હમણાં એવું કીધું હતું ને કે એક્ટિન તંતુ ઉપર છે કંઈક આવેલું હોય કે જે કેલ્શિયમ નો તેની સાથે જોડાય. કેલ્શિયમ કોની ઉપર? જો ટ્રોપોમાયોસિન કે ટ્રોપોનિન? ટ્રોપોનિન. આ કેલ્શિયમ છે કોની સાથે જોડાશે? તો કે સર ટ્રોપોનિન સાથે જોડાશે. અને આ ટ્રોપોનિન શું કરે ખબર છે? તો કે જે આપણું એક્ટિન તંતુ હતો એની ઉપર જે માયોસિન ની ચોટવાની જે જગ્યા હતી જેની સાથે માયોસિન જોડાય એને જે ભાગ હોય એને ક્લિયર કરે. જો ચલો આ ટ્રોપોનિન છે કે નહીં? ટ્રોપોનિન સાથે કેલ્શિયમ જોડાઈ ગયો એટલે માયોસિન માટેની જે એક્ટિવ સાઇટ હોય ને એને ખુલ્લી કરે. માનો કે આપણે એક્ટિવ સાઇડ હોય ને એ આમ હંમેશા ખુલ્લી ન હોય. એક્ટિવ સાઇડ હંમેશા ખુલ્લી હોતી નથી. જો હંમેશા ખુલ્લી હોય તો ડાયરેક્ટ આની સાથે માયોસિન જોડાયેલું રહે કે ન રહે? એટલે આપણે માયોસિન ને સતત આની સાથે જોડાવા દેવાનું હોતું જ નથી. એટલે શું થાય? તો કે એક્ટિવ સાઇડ બંધ હોય. પણ તે એક્ટિવ સાઇડ ખુલે ક્યારે? તો કે સર એની સાથે કેલ્શિયમ જોડાઈ જાય ત્યારે. એટલે આ શું થયું? એક કેલ્શિયમ આની સાથે જોડાઈ ગયો એટલે એક્ટિન તંતુ ઉપર માયોસિન માટેની જે જગ્યા હતી એ કેવી થઈ? ખાલી થઈ. હવે શું થશે? તો કે સર માયોસિન તંતુ છે એક્ટિન તંતુ સાથે જોડાશે. શું થાય છે? માયોસિન તંતુ એક્ટિન સાથે જોડાય. પેલા હું કામ નતો જોડાતો બંધ હતી બરોબર? હા ચાલો હવે જો હું અહીંયા છે આ દોરું છું, આ સિમ્પલી દોરું છું. આ શું છે? એક્ટિન. અને અહીંયા છે એ શું છે? માયોસિન. અહીંયા એક્ટિન માટે એક્ટિન ઉપર શું હતું? તો કે સર માયોસિન ની એક્ટિવ સાઇડ હતી. હવે આ એક્ટિવ સાઇડ કેવી થઈ ગઈ? હવે ખુલ્લી થઈ ગઈ કે ન થઈ ગઈ? હા સર ખુલ્લી થઈ ગઈ. એટલે હવે માયોસિન ને એક્ટિન સાથે જોડાય પરંતુ શક્તિ વગર જોડાય કે ન જોડાય? સર માયોસિન પાસે શક્તિ જ નથી તો એની સાથે જોડાશે કઈ રીતે? તો આપણે એવું ભણ્યા તક માયોસિન પાસે બે વસ્તુ હોય. કઈ હોય? એક તો એટીપી બાઇન્ડિંગ સાઇડ હતી અને બીજી ક્યુ હતું? એક્ટિન બાઇન્ડિંગ સાઇડ. એક્ટિન બાઇન્ડિંગ સાઇડ હતી અને બીજું હતું ખબર છે? એટીપી બાઇન્ડિંગ સાઇડ સાથે જોડાઈ ગયું. કોણ જોડાઈ ગયું? તો કે સર એટીપી જોડાઈ ગયું.
હવે એટીપી એની સાથે જોડાઈ ગયું એટલે શું થાય, એટીપી તૂટી જાય કે ન તૂટે, એટીપી તૂટે એટલે એની પાસે શક્તિ આવે, અને ઈ શક્તિ આવી એટલે શું થયું, તો કે સર એની પાસે શક્તિ આવી એટલે તે એટીપી આપણે એક્ટિન તંતુ સાથે જોડાશે. ખબર પડે છે કે નથી ખબર પડતી? તમને ચોટીને બતાય છે કે બધું બરોબર બતાય છે? બરાબર દેખાય છે. ઓકે ગુડ. આ વસ્તુ ખબર પડી કે ન પડી? હા. ચાલો હવે જો હું જે બોલું છે ને વિઝ્યુઅલાઈઝ કરો. ચાલો આંખો બંધ કરી બધાએ. હા. એક્ટિન તંતુ બતાડો. હા. પેલા તો સ્નાયુ તંતુ ખંડ બતાડો કે ન બતાડો? હા. તેની બંને બાજુ અડધા આઈ બીમ બતાન, વચ્ચે એ બીમ છે. હા. હવે શું થાય છે તો કે સર હવે ઉપરથી મોટર એન્ડ પ્લેટ ઉપર આવ્યું, કોણ આવ્યું? તો કે સર ઉર્મી વેગ આવ્યો કે મારે હવે સ્નાયુઓનું સંકોચન કરાવવું છે. ચાલો ઉર્મી વેગ આવે છે. હવે ઈ ઉર્મી વેગ ગયો ક્યાં? તો કે સર સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ ની અંદર ગયો, એટલે કે સ્નાયુ રસ જાળ ની અંદર ગયો. એટલે શું થાય? તો કે ત્યાંથી કેલ્શિયમ આયનો બધા મુક્ત થયા. કોના? તો કે સ્નાયુ કોષના કોષ રસ ની અંદર બધા કેલ્શિયમ આયનો મુક્ત થયા. હવે આ કેલ્શિયમ આયનો શું કરે છે? તો કે એ ફરતા ફરતા જાય છે એક્ટિન તંતુ ઉપર, જે ટ્રોપોનિન હતું એની ઉપર જે કેલ્શિયમ માટેની જગ્યા હતી ત્યાં જોડાઈ ગઈ. એ શું કર્યું? તો કે એક્ટિન તંતુ ઉપર જે માયોસિન ને જોડાવા માટેની જગ્યા હતી એ ખુલ્લી કરી નાખી. હવે માયોસિન છે હવે એક્ટિન સાથે જોડાઈ શકે છે, પરંતુ એ માટે શેની જરૂર પડે? તો કે સર એની માટે માયોસિન પાસે શક્તિ હોવી જોઈએ. તે શક્તિ ક્યાંથી મળે? તો કે સર ન્યા કણાભસૂત્ર થી એટીપી બનાવતા હશે, એટલે ઈ એટીપી છે જયારે માયોસિન ના શીર્ષ ઉપર એટીપી બાઇન્ડિંગ સાઇડ હતી ન્યા જોડાઈ ગયો, અને એટીપી માંથી એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટ મુક્ત થયા અને શક્તિ ઉત્પન્ન થઈ. આ શક્તિ ઉત્પન્ન થઈ એને લીધે માયોસિન નું જે શીર્ષ હતું એ એક્ટિન ઉપર જે માયોસિન ની બાઇન્ડિંગ સાઇડ હતી ન્યા જોડાઈ જાય છે. એટલી વસ્તુ ની અંદર જેને વિઝ્યુઅલાઇઝ થઈ ગયું એને સમજાય, બાકીને નહીં સમજવાનું. ખબર પડી એટલી વસ્તુ? ઓકે, બે ના આન્સર આવ્યા છે, પિનલ નો આન્સર આવી ગયો છે. ચલો પ્રકાશ તને સમજાણું ભાઈ. હા સર. સંતોષ ક્લિયર. તુષાર? તુષાર ભાઈ, ડોક્ટર તુષાર, આર યુ હિયર ઓર નોટ? હા સર ક્લિયર. ઓકે ડન. હવે આપણે ઉપર છે ને થોડુંક રીડિંગ કરતા. ચાલો મોટર એન્ડ પ્લેટ ખબર પડી કે ન પડી? ચાલો અહીંથી ઉર્મી વેગ ક્યાં આવ્યો? તો કે સર અહીંથી ઉર્મી વેગ ડાયરેક્ટ આપણા મસલ નું જે આ જે મેમ્બ્રેન છે એટલે કે કોષરસ પટલ છે આપણા સ્નાયુ કોષનો, જેને શું કહેતા હતા, શું કીધું તું આ પટલ ને? સાર્કોલેમા કીધું તું, બરોબર? એટલે ચેતા સંદેશાઓ છે મોટર એન્ડ પ્લેટ પાસે પહોંચે ત્યારે ન્યુરો ટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇન ને મુક્ત કરશે. હવે એ શું કરે? તો કે સ્નાયુ તંતુ પર એટલે કે જે સાર્કોલેમા છે એને સક્રિય કલાવી સ્થિતિમાં નાખ્યું. કલાવી સ્થિતિમાં આપણે જ્યારે હૃદયની વાત કરતા ત્યારે સમજાયું હતું, ડિટેલ ની અંદર આની પછીના ચેપ્ટર ની અંદર આવશે. એટલે શું થાય છે? તો કે સ્નાયુ રસમાં કેલ્શિયમ મુક્ત થાય છે જેના લીધે કેલ્શિયમ આયન ની સ્તર ની અંદર વધારો થાય. કોની અંદર? તો કે સ્નાયુ રસમાં, એટલે કે સાર્કોપ્લાઝમ ની અંદર. ખબર પડી? આ કેલ્શિયમ આયન છે એ ટ્રોપોનિન ના ઉપ એકમ સાથે જોડાય છે અને એક્ટિન તંતુ ઉપર આવેલું જે માયોસિન નું સક્રિય સ્થાન એટલે કે એક્ટિવ સાઇડ છે એના ઢાંકણ ને દૂર કરે છે. ખબર પડી? ચાલો હવે શું થયું? તો કે એક્ટિન તંતુ ઉપર રહેલું માયોસિન માટેનું જે સક્રિય સ્થાન છે એ ખુલ્લું થઈ ગયું, એટલે કે હવે માયોસિન ને એક્ટિન સાથે જોડાવું તો જોડાય છે. હવે બીજું શું થાય છે? તો કે માયોસિન પાસે શક્તિ હોવી જોઈએ. તે શક્તિ ક્યાંથી આવી? તો કે માયોસિન ના શીર્ષમાં એટીપી ના જળ વિભાજન દ્વારા એડીપી અને પીઆઈ બને છે અને શક્તિ મુક્ત થાય છે, અને આ શક્તિનો ઉપયોગ કરી માયોસિન નું શીર્ષ એક્ટિન તંતુ સાથે જોડાય છે અને એક્ટિન તંતુ એ બીમના કેન્દ્ર તરફ ખસે છે. એ બીમના કેન્દ્ર તરફ ખસે છે એટલે શું? ચાલો હું જ્યાં અહીં દોરું છે આ એમ લાઈન છે. એમ લાઈન બધાને વિઝ્યુઅલાઇઝ થઈ ગઈ? એમ લાઈન શું છે? ત્યાંથી શું થતું હતું? તો કે સર ત્યાંથી એક્ટિન માયોસિન તંતુ નીકળતા,
અમે ખાલી ઉપર તરફ ના દોર્યા હોય, નીચે તરફ એ હોય, આગળ પાછળ બંને તરફ હોય, બરોબર? ચાલો અહીંયા શું છે તો કે સર અહીંયા તો એક્ટિન તંતુ છે, એટલે સમજાય છે બધાને? હા. અહીંયા એટીપી 2E2 એટલે આ છે કોની સાથે જોડાય, અહીંયા જોડાય કે ન જોડાય? હા. એને લીધે શું થાય છે તો કે આની સાથે જોડાય અને પછી આ એક્ટિન તંતુને આ બાજુ ખેંચે છે, અને આ બાજુ જે એક્ટિન તંતુ હશે એ કઈ બાજુ જાય છે તો કે આ બાજુ જાય. હવે ખબર પડે કે નથી ખબર પડતી? કઈ બાજુ ગયા ભાઈ? જો તો એમ લાઈન તરફ ગયા કે ન ગયા? હા. હવે એમ લાઈન છે એટલે કે આ જે આખો બીમ હતો એને એ બીમ કહેતા હતા કે નહોતા કહેતા? હા. એ બીમ ના કેન્દ્ર તરફ ગયું. કોણ સરખું ભાઈ, એક્ટિન સરખું કે માયોસિન સરખું? હવે આમ થાય એટલે શું થાય, સ્નાયુ તંતુ ખંડ ની લંબાઈ ઘટે કે ન ઘટે? સ્નાયુ તંતુ ખંડ ની લંબાઈ ઘટે છે એટલે શું થાય તો કે સ્નાયુઓનું સંકોચન થાય. જો અહીં લખું એક્ટિન સાથે જે રેખા પણ અંદર તરફ ખેંચાય છે અને સ્નાયુ તંતુ ખંડ છે ટૂંકો થાય છે એટલે કે સંકોચન પામ. આમાં ખબર પડી બધાને? ચાલો આમાં ભુજા હતી કે નહોતી? ભુજા કોને કહેતા હતા સર? માયોસિન ની અંદર જે માયોસિન નું શેષ હતું અને પુષ્ય હતી એને જોડતા તેને ભુજા કહેતા. પરંતુ જયારે એક્ટિન સાથે માયોસિન જોડાય જાય એટલે જે આ વસ્તુ બની, આવી વસ્તુ બની, એને શું કહેવાય? ભુજા ચોકડી કહેવાય. પિનલ ખબર પડી બેન? ઓકે. આ પરથી સ્પષ્ટ થાય છે કે એ બીમ પોતાની લંબાઈ જાળવી રાખે છે અને આઈ બીમ છે એ ટૂંકો થાય છે. જો તો આઈ બીમ કોને કહેતા હતા અને એ બીમ કોને કહેતા હતા? એ બીમ કોનાથી બનેલો હતો ભાઈ? માયોસિન થી બનેલો હતો. મેં જો આમાં બતાવું થોડું પ્લોટ થાય છે. ચાલો સર, અવાજ બહુ આવે છે બેકગ્રાઉન્ડમાં. કોનો માઈક ઓન છે? ચાલો આ એ બીમ હતો કે નહીં મને જો અહીં હું ડ્રો કરું છું, મને કે આ એ બીમ હતો? હા. આઈ બીમ કોણ છે જો તો કે જેની અંદર એ બીમ આવેલો નથી, આ આઈ બીમ છે. આમાં કોઈ ડાઉટ છે? ના. હવે જો શું થાય છે તો કે સર સ્નાયુ સંકોચન થાય ને એટલે આ ભાગ આ બાજુ જાય, આ ભાગ આ બાજુ જાય છે. એટલે જો આ ભાગ આ બાજુ જાય તો આઈ બીમ ટૂંકો થાય કે ન થાય, મને કહો તો? પણ એ બીમ કઈ ટૂંકો થતો નથી. મને એ કહ્યું એક્ટિન ની લંબાઈ ઘટી ગઈ કે નહોતી ઘટી? આમાં એક્ટિન નાના થઈ ગયા. જો તો આ જેટલા એક્ટિન હતા એ તો આમ ખસે છે પણ એક્ટિન ની લંબાઈ વધી ઘટી એવું કઈ થતું નથી. બીમ ની લંબાઈ ઘટે છે, આઈ બીમ ની લંબાઈ ઘટે છે, પરંતુ એક્ટિન ની લંબાઈ ક્યાં? એક્ટિન ટૂંકો થઈ ગયો, માનો કે આની 3 સેમી લંબાઈ હોય તો પછી સંકોચાય તો એની 3 સેમી માંથી 2 સેમી થઈ જાય છે આઈ, આપણે સોરી એક્ટિન તંતુ. 3 સેમી માંથી 2 સેમી થાય છે પણ કોણ? આઈ બીમ થાય છે. એક્ટિન તંતુ કે માયોસિન તંતુ છે એ ટૂંકા થતા નથી, યાદ રાખજો. આમાંથી ક્વેશ્ચન પૂછાશે. જો અહીં લખી હશે લાઈન નીચે માયોસિન તંતુની લંબાઈમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ક્લિયર થયું બધાને આ વસ્તુ? ચાલો ફટાફટ ટેક્સ્ટ બુક માં કોઈને રીડિંગ માં વાંધો આવ્યો તો ન સમજાણું હોય એવું? ચાલો ફટાફટ હું રીડ કરાવી દઉં છું પછી આપણે આગળ વધી. આ આપણે રચના છે, રચના જે આપણે ભણ્યા હતા ને સ્ટ્રક્ચર, માયોસિન નું સ્ટ્રક્ચર કેવું હોય, એક્ટિન નું સ્ટ્રક્ચર કેવું હોય, બધું અહીંયા આપ્યું, એ રીડ કરવાનું તમારે. આ ભણી ગયા હતા આપણે? ચાલો ઉપરનું. આમાં કોઈને કઈ ડાઉટ આવ્યો તો? આ સાર્કોમિયર એટલે ખબર છે ને બધાને? એ બીમ નું નામ શું છે ખબર છે? એન આઈસો
ટ્રોપિક ટ્રોપિક અને આ એટલે આઇસોટ્રોપિક બીમ. હવે જો એન આઇસોટ્રોપિક ને આઇસોટ્રોપિક શું થાય? તો કે જો આઇ બીમ જે હશે ને ત્યાં ખાલી એક્ટિન જ છે. જો આ નીચે બતાવું, જો આઈ બીમ છે, આઈ બીમ એમાં ખાલી કોણ છે જો તો, જો આ લખો આઈ બીમ કોણ છે, ખાલી એમાં એક એક્ટિન જ છે, માયોસિન છે એમાં? તો ઉપરથી નીચે જાવ નીકળું કોણ આવશે? સર એક્ટિન જ આવે છે, એટલે એક સરખું છે, એટલે એને શું કહેવાય? આઇસોટ્રોપિક કહેવાય, અથવા તો એને ઝાંખો બીમ પણ કહેવાય. ઉપર જો આઈ બીમ છે, તમને કેવું બતાય છે ઉપરની આકૃતિમાં, ઝાંખું બતાય છે ઘાટું બતાય છે? એટલે એને શું કહેવાય? આઇસોટ્રોપિક બેન્ડ અથવા તો એન અરે સોરી ઝાંખો બીમ તરીકે ઓળખવામાં આવે. હવે બાજુમાં જો એ બીમ છે, એ બીમ, એ બીમ ની અંદર શું થાય છે? જો એક્ટિન અને માયોસિન બંને છે, જો તો બંને એક્ટિન માયોસિન બંને છે, અને ઉપર જો ઘાટી રચના બતાય છે, બતાય છે કે નહીં આ બાજુ બંનેમાં? હા. આથી એને શું કે એન આઇસોટ્રોપિક બીમ અથવા તો હેરો બીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. નહીં. ના. હવે નીચેની ક્રિયાવિધિ આપી છે એ ભણીયે. ઓકે ચાલો, આટલું ક્લિયર. હવે આ રત્નાય સર આપણે ભણી ગયા છીએ, અને એની નીચે શું આવે છે? પાછું લોડિંગ. સ્નાયુ સંકોચન ની ક્રિયાવિધિ છે એ આપી છે. ચાલો બધા રીડ કરો, તો 2 મિનિટ છે તમારી પાસે. બોલો. આ Ca+2 આયનો સ્નાયુ રસમાં સિસ્ટનીમાં પાછો ન ફરે ત્યાં સુધી એ વારું વાક્ય. હા, હજો કેલ્શિયમ અહીંયા આવી ગયા, ક્યાં આવ્યા? તો કે સર સ્નાયુ રસ ની અંદર આવી ગયા, એટલે શું થાય? તો કે સર એક્ટિન ઉપર જોડાઈ જાય કે ન જોડાઈ જાય? એક્ટિન ઉપર જોડાઈ ગયા છે કેલ્શિયમ આયન, એટલે શું થયું? તો કે માયોસિન તંતુ સતત એની સાથે રહેશે અને શું કરશે? તો કે આખું સરકશે. જો અહીંયા સરકે છે, બતાવી છે કે નથી બતાતા? સેતુ બન્યો અને એને લીધે શું થયું? આખું આ તરફ જાય છે. પણ બીજું શું થાય? તો કે હવે માનો કે મારે સ્નાયુ સંકોચન બંધ કરાવવું છે, તો હું બંધ કઈ રીતે કરાવીશ? કયો તો મારે સ્નાયુ સંકોચન બંધ કરાવવું છે, હું કઈ રીતે બંધ કરાવી શકું? તો કે સર કેલ્શિયમ છે એને પાછળ તમે આપણી જે અંતઃકોષરસ ઝાડ છે એની બધી જે સિસ્ટમ ની છે એમાં મોકલી દો, તો શું થાય? તો કે કેલ્શિયમ વયો જશે, એટલે પાછું માયોસિન ના જે એક્ટિવ સાઇડ હતી, માયોસિન ને એક્ટિન ઉપર ચોંટવાની જે એક્ટિવ સાઇડ હતી એ બંધ થઈ જશે, એટલે એની સાથે ચોંટી શકશે નહીં. ખબર પડી? હા. એટલે શું થાય? તો કે સ્નાયુ સંકોચન બંધ થઈ. ડાયુટ છે બીજા કોઈને કઈ? તો બોલો. ચાલો, નીચે એક ટોપિક આપ્યો છે નાનો. સ્નાયુ 2 પ્રકારના હોય છે, અમુક લાલ દેખાતા હોય અને એક સફેદ દેખાતા હોય. તો સર સફેદ સ્નાયુ ક્યાં હોય? અમે કઈ જોયા નહીં. તો તમને તમારી આંખ ની અંદર જો એમાં જે તમારે સ્નાયુ જે બતાતા છે ને ક્યાં હોય છે, તેમાં વ્હાઇટ ફાઈબર્સ એટલે કે વ્હાઇટ મસલ આવતા હોય, ત્યાં દેખવું હશે. અહીંયા સુધી તમે ભણ્યા. હવે તમે એવું સાંભળ્યું હશે કે સર ગોટલા ચડી જાય, ખબર? તમે વધારે ચાલો તો હવે થાય શું? વધારે ચાલો એટલે હવે તમે ખબર સ્નાયુ સંકોચન માટે શેની જરૂરિયાત પડે ભાઈ? કેલ્શિયમ આયન ની જરૂર પડે. એટીપી જરૂર પડે કે ન પડે? હવે એટીપી બનાવે કોણ? કણાભ સૂત્ર બનાવે. હવે કણાભ સૂત્ર ની અંદર એટીપી બનાવે તો ઓક્સિજન ની જરૂર પડે. માનો કે તમે સતત ચાલો છો, 1 કિલોમીટર ચાલ્યા, 2 કિલોમીટર ચાલ્યા, 3 કિલોમીટર હવે તમારું ચાલવાનું શરૂ છે, તમે થાયકા છો, એટલે શું થાય? તો કે સર ત્યાં કણાભ સૂત્ર ને ઓક્સિજન મળતું બંધ, એટલે જારક શ્વસન છે ને બંધ થાય, એટલે પછી કઈ પ્રક્રિયા શરૂ થાય એટીપી મેળવવા માટે? તો કે અજારક પ્રક્રિયા શરૂ થાય. તો અજારક પ્રક્રિયા જયારે શરૂ થાય ઉર્જાના નિર્માણ માટે, ત્યારે એની બાય પ્રોડક્ટ તરીકે શું બને છે? તો કે એની બાય પ્રોડક્ટ તરીકે ત્યાં લેક્ટિક એસિડ બને, અને એ લેક્ટિક એસિડ શું કરે? તો કે એ સ્નાયુ ની અંદર ભરાઈ રહી,
એટલે શું થાય, એ લેક્ટિક એસિડ એમાં ભરાય છે, એને શું કહેવાય છે, તો કે ગોટલા ચડી ગયા એવી તરીકે ઓળખવામાં ખબર પડી. અને જે તમને સ્નાયુ દુખે છે એ પણ એને લીધે જ દુખે. કહેવાય કે અલગ શું પગમાં જે ખાલી ચડી જાય નીચે, આમ આપણે એક ધાર આમ દેખાડે તો આમ, એ અલગ છે, એ અલગ છે. ખાલી ચડે છે એ શું થાય છે કે ત્યાં છે તમને કોષો ને ઓક્સિજન મળતું તો બંધ થયું, એના લીધે થાય છે. કેમ કે માન કે તું ખાલી ચડે છે ત્યારે શું થાય છે, એટીપી ની જરૂર નથી, પરંતુ જે CO2 ને દૂર કરો, ઓક્સિજન ને મેળવવો, એ તો જરૂર રહી. એટલે ઓક્સિજન ને મળતો બંધ થાય, માનો કે આપણે પલોઠી વાળી છે એટલે શું થાય, તો કે ઘણા સમય સુધી તમે બેઠા રહ્યો એટલે પગની અંદર જે બધી આર્ટરી અને વેન હોય એ વળી ગઈ હોય, એટલે ત્યાંથી બ્લડ ફ્લો કેવો થાય તો ખૂબ જ ધીમો થઈ, એટલે જેટલા પ્રમાણની અંદર ત્યાં ઓક્સિજન જોતું હોય ન મળે, એટલે ખાલી ચડ. સમજાય છે? ચાલો, અહીં સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા તેમાં ગ્લાયકોજનના અજારક વિઘટનને કારણે થતા ઉત્પન્ન થતા લેક્ટિક એસિડના એકઠા થવા તરફ દોરી જાય છે, જેના લીધે શું થાય, તો કે થાક લાગે છે. આ ટોપિક પૂરો. બીજો ટોપિક શું છે, તો કે સ્નાયુઓ લાલ રંગના ઓક્સિજનનો સંગ્રહ કરતા રંજક કણો ધરાવે છે, જેને શું કહેવાય, માયોગ્લોબિન કહેવાય. માયોગ્લોબિન શું કરે, તો કે ઓક્સિજન ને સ્ટોર રાખે, એટલે કે જયારે આપણે ઓક્સિજન જરૂર હોય ત્યારે એમાંથી તમે ઓક્સિજન લઈ શકો. તો માયોગ્લોબિન છે કઈ જગ્યાએ જોવા મળે, તો તમે જયારે એનાટોમી ભણશો આવતા વર્ષે, ત્યારે તમે બધા મોટા ભાગના મસલ જોશો ને એ બધા રેડ કલરના તમને દર્શાવેલા હશે. એટલે કે માયોગ્લોબિન કેટલાક સ્નાયુઓમાં વધુ જોવા મળે છે, તેથી તે લાલ પડતો દેખાવ પામે છે. આથી આ સ્નાયુઓને શું કહેવાય, લાલ તંતુ, એટલે કે રેડ ફાઈબર તરીકે ઓળખવામાં આવે. હવે રેડ ફાઈબર શું કામે જરૂર પડે ભાઈ, ઓક્સિજન જરૂર શું કામે પડે, તો કે એને સર સતત કામ કરવાનું હોય. સતત કામ કરવાનું હોય એટલે શું જરૂર પડે, એટીપી વધારે બનાવવા પડે કે ન બનાવવા પડે? હા બનાવવા પડે. એટલે અહીંયા કણાભ સૂત્રની સંખ્યા ઓછી હશે કે વધુ હશે? વધુ હશે. એટલે જો અહીં લખો, આ સ્નાયુની અંદર કણાભ સૂત્રો પણ ધરાવે છે, જે એટીપી ના ઉત્પાદન અને તેમાં સંગ્રહ પામેલા ઓક્સિજન ને વાપરે છે. ખબર પડી? ઓક્સિજન એમાં સ્ટોર થાય છે, એટલે આ સ્નાયુઓને જારક સ્નાયુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી બાજુ કેટલાક સ્નાયુઓ ખૂબ જ ઓછી માત્રાની અંદર માયોગ્લોબિન ધરાવે છે, તે ઝાંખા અથવા તો સફેદ દેખાય છે. આથી એને શું કહેવાય, સફેદ તંતુ અથવા તો વ્હાઈટ ફાઈબર કહેવાય. આની અંદર શું થાય, તો કે સર ઓક્સિજન બહુ સ્ટોર ઓછો છે, એટલે એમાં એટીપી બનવાની જરૂરિયાત બહુ ઓછી હશે, એટલે એની અંદર કણાભ સૂત્રો પણ કેવા હોય છે, ઓછા હોય છે. પરંતુ એક વિશેષતા યાદ રાખજો, આની અંદર સ્નાયુ રસજાળ વધુ પ્રમાણની અંદર હોય છે, અને ઓલાની અંદર રેડ ફાઈબરની અંદર સ્નાયુ રસજાળ કેવા હોય છે, ઓછા હોય છે. આથી આ શક્તિ માટે મારા કણાભ સૂત્ર ઓછા છે. આથી એ કોના ઉપર આધાર રાખે, તો કે જારક પ્રક્રિયા ઉપર આધાર રાખે. બીજા, આ જે વ્હાઈટ મસલ છે કઈ જગ્યાએ આવેલા હોય, તો કે આપણી જે આંગળીના જે બધા મસલ હોય ને એની અંદર શું આવેલું હોય, આ બધી મુવમેન્ટ થાય છે એ વ્હાઈટ ફાઈબર ને લીધે થાય. એટલે તમારી આંગળીઓ છે જલ્દી થાકશે. જોજો, તમે એક કલાક બે કલાક અત્યારે બેઠા છો, તો એ જે બેક મસલ હશે એ બધા હશે એ લાંબા સમય માટે કાર્ય કરતા, એ થાકતા નથી. શું કામે નથી થાકતા, તો કે સર ત્યાં જારક શોષણ થતું. આ તો વ્હાઈટ ફાઈબર છે, ત્યાં ક્યાં છે, તો કે સર કણાભ સૂત્ર ઓછા છે, એટીપી પ્રોડક્શન ઓછું હોય, અજારક શોષણ થાય, એટલે એ જલ્દી થાક. ખબર પડી? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? ના સર. તો આપણે બધી જે સ્નાયુઓની જે મુવમેન્ટ છે ને અહીંયા ભણી લીધી. હવે આપણે ભણવાનું છે કંકાલ તંત્ર. કંકાલ તંત્ર જે આપણે ડાયાગ્રામ ને એ બધું છે આપણે આજે ભણશું, રીડિંગ બધું છે એ કાલે કરશું. ખબર પડી? ચલો, અહીંયા સુધી કોઈ કઈ ઇશ્યુ હોય, ડાઉટ હોય, કઈ ક્વેશ્ચન હોય બોલો. સર આ જે ઉપરનો જે ડાયાગ્રામ છે એ સમજાવો તો. આ જે ઉપર છે કયો, આ જે યેલો કલર માં છે ને, એક હા આ બે સ્લાઇડ ઉપર છે યેલો માં આપેલું છે ને, સમજાવો. ઉપરનો જે એમાં ત્રણ ડાયાગ્રામ છે, હું એ બી સી નામ આપું છું, એ બી અને સી. ચાલો એ ડાયાગ્રામ જો, એ ડાયાગ્રામ છે ને એમાં તમે નોર્મલ સ્નાયુ છે એ બતાવ્યું છે, એમાં સંકોચન નથી. આઈ બીમ માં ડાઉટ? એ બીમ માં? એચ બીમ માં? ઝેડ રેખા? ક્લિયર ને? એ ડાયાગ્રામ ક્લિયર? ચલો, બી ડાયાગ્રામ ની અંદર શું થાય, જો અહીં લખ્યું છે સંકોચન આપ્યું, સંકોચન. સંકોચન એટલે શું થયું,
કે જે સંકોચન ની અંદર છે એક્ટિન છે ઈ માયોસિન ઉપર સરકે, સરકે કે નો સરકે, એને લીધે જો ઝેડ રેખા પેલા અહીંયા હતી એની જગ્યાએ કઈ આવી ગઈ તો કે સરકીને આ બાજુ, આ બાજુ ઝેડ રેખા આ બાજુ આવી ગઈ, ખબર પડી બધાને? એ બીમ છે ને કેટલો હતો? તો કે સર એ બીમ તો એટલો જ હતો, પરંતુ આઈ બીમ છે નાનો થઈ ગયો. જો આઈ બીમ પેલા એટલો હતો ને અહીંયા આઈ બીમ જો એટલો થઈ ગયો, ખબર પડી બધાને? ઈ કે છે તો કે સંકોચન છે. પણ તો સર તમે સંકોચન કરી કરીને કેટલું કરી શકો? તો કે એ જ વિસ્તાર ગાયબ થાય. જો અહીંયા એ જ વિસ્તાર પણ નાનો થઈ ગયો, બતાવીશ એ જ વિસ્તાર તમને અહીં નાનો થઈ ગયો એટલો. મહત્તમ સંકોચન કેટલું થાય? તો કે સર એ જ વિસ્તાર ગાયબ થઈ જાય ત્યાં સુધી તમે મહત્તમ સંકોચન કરી, પણ એટલું મહત્તમ સંકોચન એટલું થાય નહીં. એ તો ખાલી તમને સમજવા કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે અહીં મૂકેલું છે. ક્લિયર? ઓકે. આપણે સ્નાયુ નું બધું વસ્તુ અત્યારે ભણી ગયા, હવે કોની વાત આવી? સર હવે તો આવ્યું કંકાલ તંત્ર. કંકાલ તંત્ર ની અંદર શું આવે ભાઈ? સર અમે તો જેનથી બીક લાગે છે હાડકા જ આવે. આવે કે નહીં હાડકા? ચાલો હાડકા વિશે આપણે આમાં ભણવાનું છે. આપણા શરીર ની અંદર ટોટલ કેટલા અસ્થિઓ આવેલા હોય? કે સર 206 અસ્થિઓ પુખ્ત માનવી ની અંદર આવેલા હોય. આપણે બહુ ડિટેલ ની અંદર તો આમાં તમને અસ્થિઓ ના નામ ખાલી આપ્યા છે. એમાં અમુક અસ્થિઓ તો છે કેવા હોય? તો કે સર કોમન હોય. અમુક અસ્થિઓના નામ છે યાદ રાખવાના હોય, ને આપણે બધા અસ્થિ છે એ આપણે આમાં ભણવાના છે કે કયા કેવા પ્રકારના અસ્થિઓ છે આપણને જોવા મળે. તો પેલું છે આખું કંકાલ તંત્ર છે, સ્કેલેટલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. ચલો કેટલા અસ્થિઓ હોય આપણા? કંકાલ તંત્ર, કંકાલ તંત્ર ની અંદર શું આવે? તો કે સર 206 હાડકા આવશે. લખી નાખો અહીંયા 206 હાડકા. આપણે હમણાં ગણતરી કરશું, ટોટલ 206 થઈ જશે. જો યાદ રાખવાના સર આ બધાના? તો કે હા યાદ રાખવાના. હું કામ યાદ રાખવાના ભાઈ? એનસીઆરટી ની અંદર આપ્યું છે એટલે. એનસીઆરટી ની બહાર નું આપણે કઈ નથી કરતું. એનસીઆરટી નો અંદર નું એટલું કરશું તો 330 પ્લસ આવી જશે. ક્લિયર? આપણા કંકાલ તંત્ર ને છે ને બે ભાગ ની અંદર ડિવાઈડ કરેલું છે. ક્યાં ક્યાં સર? તો કે એક કંકાલ તંત્ર એ છે કે જે આપણા એક અક્ષ ની અંદર આવેલું છે. આ સીધી રેખા ની અંદર જે તમને કંકાલ તંત્ર જોવા મળે એને શું કહેવાય? તો કે સર એક અક્ષ છે એની ઉપર આવેલું છે, આથી એને અક્ષીય કંકાલ કહેવાય. હવે જો આ અક્ષ ની ઉપર શું શું આવે જો તો તમે કહો તો મને. અહીં ખોપરી આવે કે ન આવે? તો ખોપરી ના અસ્થિ કેમ આવશે ભાઈ? હા પછી કરોડ, કરોડ રજ્જુ નો આવે. કરોડ રજ્જુ શું છે? મેં કીધું તું ચેતા છે. કરોડ સ્તંભ આવે. કરોડ સ્તંભ આવશે કે નહીં આવે? ચલો કરોડ સ્તંભ આવી ગયું. પછી ઉરોસ્થી આવે, એ પણ ઉભી રેખામાં છે. પછી અહીં પાસળી હોય, પૂરું થઈ ગયું. એટલી વસ્તુ છે. કઈ કઈ વસ્તુ લખી આપણે જોવો તો આ એક અક્ષ ની ઉપર આવેલું છે, આથી આ અક્ષ ની ઉપર જે અસ્થિઓ છે એને એક ગ્રુપ ની અંદર મૂકી દીધા, એને શું કે અક્ષીય કંકાલ કહેવાય. શું કહેવાય? અક્ષીય કંકાલ. ચલો અક્ષીય કંકાલ ની અંદર તમે કોના કોના નામ લીધા? કયો તો મને ઉપર ઉપર સૌથી પહેલા શું આવ્યું? ચાલો ખોપરી હતી, પછી કરોડ સ્તંભ આવ્યા, કરોડ સ્તંભ, પછી પાસળી લીધી કે નતી લીધી આપણે? પછી ઉરોસ્થી લીધું તું, અને હજી એક અસ્થિ આવશે જે અહીંયા જ આવે છે, આપણી ખોપરી નીચે આવશે, જેની સાથે જીભ જોડાયેલી હોય. કીધું તું મેં? શું કહેવાય એને? દ્વિત અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. એટલા અસ્થિઓ છે કોમાં આવે? તો કે સર અક્ષીય કંકાલ ની અંદર. હવે બાકી કોણ રહે જોવા તો? આપણે હાથ પગ બાકી રહ્યા કે ન રહ્યા? એ જે અસ્થિ છે એને શું કહેવાય બધા? એને ઉપાંગીય કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. ઉપાંગીય કંકાલ કહેવાય. કોણ કોણ આવે ભાઈ? તો કે સર બે હાથના અસ્થિ આવશે. આવે કે ન આવે? હાથના અસ્થિ, પછી પગના અસ્થિ. સર આ હાથ ને પગ થોડા આમનું લટકતા હોય, એ તો આપણા કોની સાથે જોડાયેલા છે? અક્ષીય કંકાલ સાથે જોડાયેલા છે કે નથી જોડાયેલા? તો હાથને જે અક્ષીય કંકાલ સાથે જોડે એને શું કહેવાય?
સ્કંદ મેખલા કહેવાય, સ્કંદ મેખલા. અને પગને જે આપણા અક્ષીય કંકાલ સાથે જોડે એને શું કહેવાય? નિતંબ મેખલા તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી બધાને? ચલો, અક્ષીય કંકાલ ની અંદર કોનો કોનો સમાવેશ થયો? તો સર ખાલી વિઝ્યુઅલાઇઝ કરો, આમને આંખો બંધ કરો, તમને ખબર પડી જાય કોણ કોણ આવે. ભાઈ બોલો સ્પીડમાં, જેનું નામ લેવું એ બોલશે. તુષાર ક્વિક, ચલો. અક્ષય કંકાલ ની અંદર કોનો કોનો સમાવેશ થાય, શું દેખાવું જોઈએ? સર ક્વેશ્ચન બોલજો ફરીથી. અક્ષય કંકાલ ની અંદર ક્યાં ક્યાં અસ્થિ નો સમાવેશ થાય? ખોપરી, કરોડસ્તંભ, પાંસળી, પૂર્વસ્થિ અને ચહેરાના. વિતસ્થિ, ચહેરાના અસ્થિ તો ખોપરી ની અંદર આવી જાય. આપણે ડિટેલ ની અંદર ભણશું આપણે. હા ચલો. સંતોષ, ઉપાંગીય કંકાલ ની અંદર કોનો સમાવેશ થાય? હાથના અસ્થિ, પગના અસ્થિ, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. ખબર પડી? હા. ઉપાંગીય કંકાલ ની અંદર કેટલા અસ્થિ હોય અને આની અંદર કેટલા અસ્થિ હોય? તો જો હાથના અસ્થિ છે ને, એક હાથ ની અંદર 30 અસ્થિ હોય, એટલે બે હાથના કેટલા થાય? 60 થાય કે ન થાય? પગ ની અંદર, એક પગ ની અંદર 30 અસ્થિ હોય, એટલે આના કેટલા થયા? તો કે સર આના 30 અસ્થિ થયા. સ્કંદ મેખલા એની અંદર કેટલા છે? તો કે સર એની અંદર બે બાજુ બે બે અસ્થિ છે, એટલે એમાં બે થયા. અને નિતંબ મેખલા ની અંદર બે અસ્થિ છે, એટલે ટોટલ કેટલા થયા જોવો તો? 126 થયા કે ન થયા? 206 માંથી 126 બાદ કરો એટલે કેટલા વધે? તો કે સર 80 અસ્થિ વધે. 80 અસ્થિ ક્યાં હશે? કે અક્ષીય કંકાલ ની અંદર હશે. ચલો પેલા આપણે અક્ષીય કંકાલ વિશે ભણીએ અને પછી ઉપાંગીય કંકાલ વિશે ભણવાનું છે. એટલું પૂરું થાય પછી ઘરે જાઓ, એટલે ઘરે જ છો બધા, એટલે લેક્ચર પૂરો થાય. પેલા કોણ આવશે ભાઈ? અક્ષીય કંકાલ. બધા ડાયાગ્રામ બુક લઈને બેઠા છો ને? અસ્થિ હતા સૌથી પેલા શું આવે અક્ષીય કંકાલ ની અંદર? અક્ષીય કંકાલ માં સૌથી ઉપર શું આવે એવું પૂછ્યું, બધું નથી પૂછ્યું મેં. ખોપરી આવે ને, તો ખોપરી ની અંદર છે ને પાછા બે ડિપાર્ટમેન્ટ છે. ખોપરી ની અંદર સૌથી મહત્વનું મગજ આવેલું હોય, એટલે મગજ ને રક્ષણ કરવા માટે એક પેટી બનાવી પડે. અને બીજા છે આપણું મોઢું છે, બધાનું ફેસ છે, અલગ અલગ બતાય છે. એ કોને લીધે બતાય છે? તો કે સર ચહેરાના અસ્થિ ને લીધે. એટલે ખોપરી ની અંદર છે બે ડિપાર્ટમેન્ટ પાડેલા છે. હિરલ, તાર માઇક નો ઇસ્યુ સોલ્વ નથી થયો, હજી બહુ અવાજ આવે છે. વેન યુ અનમ્યુટ યુઅર માઇક, બહુ અવાજ આવે છે. ચાલો, ખોપરી છે તો ખોપરી ની અંદર બે ડિપાર્ટમેન્ટ પડ્યા. ક્યાં ક્યાં બે ડિપાર્ટમેન્ટ છે? તો કે સર એક ડિપાર્ટમેન્ટ ઈ છે કે જે આપણા મસ્તિષ્ક ની અંદર મસ્તિષ્ક પેટી બનાવે છે. અને બીજો ડિપાર્ટમેન્ટ કયો છે? તો કે સર ચહેરાના અસ્થિ નો ડિપાર્ટમેન્ટ છે. ચાલો, પેલો ડિપાર્ટમેન્ટ કયો છે? તો કે સર મસ્તિષ્ક ના અસ્થિ. અને બીજો ચહેરાના અસ્થિ કેટલા છે? તો કે સર ચહેરાના અસ્થિ 14 છે. એટલે ટોટલ આપણે કીધું હતું ને 80 અસ્થિ અક્ષીય કંકાલમાં હોય, એમાંથી 22 અસ્થિ તો ખાલી આપણા ખોપરી ની અંદર જ છે. એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે? તો મસ્તિષ્ક ના અસ્થિ ની અંદર 8 અસ્થિઓ છે, જ્યારે ચહેરાના અસ્થિ ની અંદર કેટલા છે? 14 છે. એટલે મસ્તિષ્ક ના અસ્થિ જે છે એના નામ જોઈએ ક્યાં ક્યાં છે. તો કે એક છે અગ્ર કપાલી ખંડ, અગ્ર કપાલી ખંડ. પછી છે મધ્ય કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ. આ બધા હું બતાવીશ હમણાં, આપણે ઉપર ડાયાગ્રામ છે ને એમાં. એક છે પશ્વ કપાલી ખંડ, અગ્ર કપાલી ખંડ. બે મધ્ય કપાલી ખંડ, એક પશ્વ કપાલી ખંડ છે.
પછી આવશે શંખક, શંખક ઈ છે બે, પછી એક છે સ્ફિનોઇડ અસ્થિ અને એક છે એથમોઇડ અસ્થિ. કેટલા થયા ગણો તો ભાઈ બેન, બે ચાર પાંચ છ સાત આઠ થઈ ગયા. હા થઈ ગયા. ચલો આઠ થઈ, આઠ નો હિસાબ પૂરો. ચલો આપણે આપેલા ભણી સર. ચહેરાના અસ્થિ પછી પેલા અસ્થિ આપણે જે ખોપરી ની અંદર છે બધા. ચલો આ ડાયાગ્રામ બધા બતાવી છે બરોબર, ક્લિયર? હા ક્લિયર. સર અગ્ર કપાલી ખંડ કઈ જગ્યાએ હોય ઈ જણા. જો અહીંયા તમે કપાળ જે હોય, તમે આ કપાળ કયો છે ને આ ભાગ, શું કયો છો? કપાળ કે, તો કપાળ નું અસ્થિ જેનાથી બનેલું હોય એને શું કે, અગ્ર કપાલી ખંડ કે, અગ્ર કપાલી ખંડ. ચાલો અગ્ર કપાલી ખંડ બતાડો બધાને, નથી બતાતો જે તમને યલોઈશ કલર નો બતાય છે એ અગ્ર કપાલી ખંડ છે. હવે હું કરું છું, આ જે ખોપરી છે ને એને મેં આખી પાછળ ફેરવી નઈ, તો અહીંયા જો તમને બે મધ્ય ઓરેન્જ કલર થી બતાય છે એ ક્યાં છે, તો કે સર મધ્ય કપાલી ખંડ છે, મધ્ય કપાલી ખંડ છે. આ પણ કોણ છે? મધ્ય કપાલી ખંડ. સર આમ તો એક જ લાગે છે ભાઈ, એક નથી. જો અહીંયા શાંતો છે, બતાય છે બધાને, તમારી ડાયાગ્રામ બુક ની અંદર બતાશે. ક્લિયર? એક છે પશ્વ કપાલી ખંડ. કયો? કે સર આજે ડાર્ક વાયોલેટ કલર છે એ છે, આ છે પશ્વ કપાલી ખંડ. પાછળની સાઈડ જે તમને બતાય છે એ કયો છે? પશ્વ કપાલી ખંડ. કેટલા અસ્થિ ભણી ગયા? ચાર અસ્થિ ભણી ગયા કે નહીં? અગ્ર કપાલી, મધ્ય કપાલી અને પશ્વ કપાલી. હવે કોણ આવતું હતું? તો કે સર શંખક આવતું. ચલો શંખક કયું હશે? તો કે સર આજે ગ્રીન કલર નું બતાય છે ને શંખક છે, બતાય છે બધાને શંખક અસ્થિ, જેને ટેમ્પોરલ બોન તરીકે ઓળખવામાં આવે. ટેમ્પોરલ આપણે ઘણી વખત છે ખબર છે મંદિર જાય તો અમુક ને જોઈએ આમ કાન પકડતા હોય, જોયું છે આવું કરતા હોય ત્યાં ટેમ્પલ ની અંદર, એટલે એને શું કે ટેમ્પોરલ બોન કહેવાય. હવે જો આપણા કાન ની અંદર છે મધ્ય કર્ણ નલિકા ને બધું જાય છે, તો એ અહીંયા તો હોલ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? કાન માટે અંતઃકર્ણ સુધી પહોંચવા માટે કયા અસ્થિ ની અંદર હશે? તો કે સર શંખક ની અંદર હશે. કોની અંદર? શંખક ની અંદર હોય છે. ચાલો કેટલા અસ્થિ ભણ્યા? પાંચ અસ્થિ ભણી ગયા. ક્યાં ક્યાં? અગ્ર કપાલી, બે મધ્ય કપાલી, બે પશ્વ કપાલી અને બે શંખક. ડાબી અને જમણી બાજુ બંને બાજુ હોય. જો ક્યાં છે પોઈન્ટર? એક અહીંયા છે અને એક અહીંયા છે. બતાય છે બધાને? એક અહીંયા અને એક અહીંયા, ડાબી અને જમણી બંને બાજુ એ હોય અહીંયા, અને કહેવાય શંખક ખંડ. હવે કોણ કોણ બાકી રહ્યું? બે બાકી છે, એક તો એથમોઇડ અને એક છે સ્ફિનોઇડ. એથમોઇડ કઈ જગ્યાએ હોય ભણીએ? ચાલો એથમોઇડ આ તમને જો અહીં વ્હાઇટ કલર નો બતાય છે, વ્હાઇટ કલર નો અસ્થિ એથમોઇડ છે. અને સ્ફિનોઇડ ક્યું છે? તો કે જે આ બતાય છે આ સ્ફિનોઇડ છે. જો તો આપણે સ્ફિનોઇડ કેટલા લેખા? એક લેખા બે લેખા છે મને કયો તો જરાક જોઈને. એક. તો સર આ તો ડાબી બાજુ બતાય ને જમણી બાજુ બતાય, તો સર તમે એક કેમ લખ્યું છે? એવો પ્રશ્ન થાય કે ન થાય? તો સ્ફિનોઇડ છે ને એક જ છે. કેમ ભાઈ એક છે? તો કે સર એ આખું આવું બટરફ્લાય આકાર બતાય. જો બતાય છે પતંગિયું તમને, આ ભાગ છે ને એ જમણી બાજુ બતાય તમને, અને આ ભાગ છે કઈ બાજુ બતાય? ડાબી બાજુ. જો તો અહીંથી જો ને તો તમને જે આ ભાગ બતાય છે, જો એટલો ભાગ બતાય છે ને તમને જે આ, એ કયો ભાગ છે? તો કે સર એટલો ભાગ છે. બાકીનો ભાગ એટલો ક્યાં ગયો? તો કે સર એ અંદર હોય ને આ ડાબી બાજુ બધું. એક છે કે બે છે? જો તો મને કહો તો સ્પિનર દસ્તી કેટલા છે? ક્લિયર થઈ ગયું બધાને? ચલો હવે તમને કોઈ એવું પૂછે કે તમે અગ્ર કપાલી ખંડ ઓળખી શકો, કે હા મધ્ય કપાલી પશ્વ કપાલી, તો કે હા શંખક, તો કે હા સ્પિનોઇડ એથમોઇડ, ખબર પડી જાય. ચાલ ચહેરાના અસ્થિ છે, કેટલા અસ્થિ છે ચહેરાના? જો તમે કેટલા લખ્યા છે?
14 અસ્થિ છે. ક્યાં ક્યાં 14 અસ્થિ હોય જોઈએ. ચાલ એમાં આવશે ઝાયગોમેટિક આવશે, પછી છે લેક્રિમલ આવશે, મેક્ઝિલા આવશે, સાસ્થી આવશે, અંતનાસાસ્થી કોણ છે આવશે. આ બધું હમણાં સમજાવું, પેલા આપણે લખી નાખ. પછી આવશે તાલુકી, અધોહનુસ્થિ અને આવશે હલાસ્થિ. હલાસ્થિ ને હોમર બોન કહેવાય. કોણ કેટલી સંખ્યા ની અંદર હોય? ચલો ઝાયગોમેટિક કેટલા હોય? બે હોય. લેક્રિમલ કેટલા હોય? બે હોય. મેક્ઝિલા કેટલા હોય? બે હોય. નાસાસ્થિ કેટલા હોય? તો કે બે હોય. અંતનાસાસ્થિ કોંજા કેટલા હોય? તો કે બે હોય. તાલુકી બે હોય. અધોઅનુસ્થિ એક હોય અને હલાસ્થિ એક. ચલો ગણો તો કેટલા છે ટોટલ મારો તો આનો. બેન બે ચાર, બે છ, બે આઠ, બે દસ, બે બાર ને બે ચૌદ. ક્લિયર? ચાલો એક એક વસ્તુ આપણે જોઈ, એક એક વસ્તુ આપણે જોઈ. આમાં અમુક બતાશે, અમુક નહીં બતાશે. ચલો લેક્રિમલ આપણે જોઈ. પેલા તો ઓર્બિટ કોને કહેવાય? આમાં આ કઈ જગ્યાએ હોય મને કહો તો બધા. આ કઈ જગ્યાએ હશે? ઓર્બિટ ની અંદર આવેલી હોય. એટલી વસ્તુ ક્લિયર થાય બધાને? ચાલો ઓર્બિટ ની અંદર હું આ રાઉન્ડ કરું છું, ક્યાં અસ્થિ છે કયો તો? કયું અસ્થિ છે? આપણે ભણી ગયા છે સ્ફિનોઇડ છે. ક્લિયર બધાને? બટરફ્લાય આકારનું જે બતાય છે, અહીંયા 12 ભાગ છે, અહીંયા 12 ભાગ છે અને અંદરની સાઈડ જે આખું આવી રીતે પતંગી આકારનું હશે. ક્લિયર ને? હા. હવે જે આપણે ભણવાનું છે આ જે બ્લુ કલર બતાય છે એ ક્યાં અસ્થિ છે? તો કે સર એ છે ઝાયગોમેટિક છે. મેક્ઝિલા તો એક નથી પણ ભાઈ એક નથી જો અહીંથી છે ને તંતુમય સાંધાવ એટલે આ એક અને આ બે થઈ ગયું. ઝાયગોમેટિક કેટલા છે? એક અને બે. ખબર પડી બધાને કે ડાઉટ આવે છે? ચાલ આપણે ચાર અસ્થિ ભણી ગયા ચહેરા ના અસ્થિ ના. ક્યાં ક્યાં? ઝાયગોમેટિક અને મેક્ઝિલા. થેન્ક યુ. ચલો ઝાયગોમેટિક કયું છે? આ ઝાયગોમેટિક છે. ક્લિયર? આ મેક્ઝિલા છે. હવે કોણ? તો લેક્રિમલ. લેક્રિમલ કયું છે ખબર છે? આ લેક્રિમલ છે. લેક્રિમલ અંદર ની સાઈડ આ જે બતાય છે એ કયું હશે? કયો તમે આપણે સમજાવ્યું હતું ઉપર. એટમોલ છે. વેરી ગુડ સંતોષ. એટમોલ. જો આમાં ઓરેન્જ કલર ના બોન બતાવીશ, બતાવીશ તમને છે. નાસાસ્થી છે. બે નાસાસ્થી હોય એવી રીતે તંતુમય સાંધા થી જોડાયેલું આપણને ખબર પડી શકે નહીં. બે છે. હવે કોણ બાકી? અંત નાસાસ્થી કોણ ચા બાકી છે એ આમાં નહીં બતા. આમાં બતાશે જો બતા. જો અહીં આ રીતનો ભાગ બતાવીશ તમને પોંચા એટલે શું થાય ખબર? પોંચા એટલે છે કાન થાય. શું થાય? કાન જેવી રીતના બતાય કે નહીં આપણને? આ
સમજો ડિફરન્ટ કલર થી શો કરું, ઓરેન્જ કલર થી કરું છું. બતાવીશ આ કાન જેવી રચના એ તમને. ઈ જે બે છે ઈ ક્યાં છે? તો કે અંતરનાસાસ્થિ કોંચા છે. પછી હમણાં હલાસ્થિ કીધું તું કે નહોતું કીધું? ઈ જો આ હલાસ્થિ છે, આ વી શેપ નું હોય. હવે પડી બધાને? હવે કોણ બાકી રહ્યું? બાકી રહી છે કઈ? હા સર, તાલુકી બાકી રહી. તાલુકી કઈ જગ્યાએ જોવા મળે? કે તાલુકી તમારા જીભ ને ઉપરના તળી અડાડો તો જોવા મળે છે કે કઠણ કઠણ મહેસૂસ થાય છે? થાય છે ને મહેસૂસ ઉપરના તાળવામાં? એ કયું હોય? તો કે એ તાલુકી હશે. ચલો જે સમજાઈ ગયા એની ઉપર રાઈટ કરી દે. ચાલો ઝાયગોમેટિક ક્લિયર? લેક્રિમલ, મેક્ઝિલા, નાસાસ્થિ, અંતરનાસાસ્થિ કોંચા ક્લિયર સર, તાલુકી ક્લિયર, હલાસ્થિ ક્લિયર સર. અધો અનુસ્થિ એટલે તો કે આ નીચેનું અસ્થિ ઉપર નથી બતાવેલું, ઈશાણંગ હોય આખું. આ હજે બતાવી ને તમને હું આ ટચ કરું છું. એ કયું છે? અધો અનુસ્થિ છે, જેને મેન્ડિબલ કહેવાય. જયારે તમે બોડીને અંદર ડિસેક્શન પૂરું થાય ને પછી તમે ગમે ત્યારે એને દફનાવો અને પછી જયારે આપણે કંકાલ તંત્ર બહાર કાઢવા માટે જયારે એને બહાર કાઢીએ ત્યારે એ મેન્ડિબલ અલગ થયેલું હોય, એની સાથે આપણને જોવા મળે નહીં ખોપરી સાથે. સર આમાં ડાઉટ છે? ખોપરીના ટોટલ કેટલા અસ્થિ હતા બોલો તો ભાઈ? ખોપરીના પૂછ્યા મેં, ચહેરાના 22, એમાંથી 8 મસ્તિષ્કના હતા, મસ્તિષ્ક પેટીના, અને 14 છે એના. ખોપરી ક્લિયર થઈ ગઈ ને ભાઈ? ખોપરીમાં ડાઉટ હોય તો બોલો. ઓકે ચલો, હવે બીજું કોણ આવતું હતું? બીજો કોનો વારો હતો? કરોડસ્તંભ ભાઈ, કરોડસ્તંભ તમારો વારો આવ્યો છે. ચલો લાઈનમાં ઉભા રહી જાઓ. ચાલો કરોડસ્તંભ માં કેટલા હતા? તો કે સર 26. 26 કઈ રીતે હોય? તો એમાં યાદ રાખવાનું છે કે કઈ કઈ રીતે છે એ એની લાઈન આખી આવે છે. તો કે એક આવશે 7 આપણી કશેરુકાઓ આવશે, 12 બીજી કશેરુકો આવશે, 5 બીજી કશેરુકાઓ આવશે, પાછી એક આવશે ને પાછી એક આવશે. કઈ કઈ કશેરુકા છે એના પેલા ઇંગ્લિશ નામ જોઈએ પછી ગુજરાતી નામ જોશું. આ જે 7 કશેરુકા છે ને એ કઈ છે? તો કે સર આપણી જે પાસે પિંજર શરૂ થાય એની ઉપરની સાઈડે 7 કશેરુકા આવે જોઈએ, એને સર્વાઇકલ કશેરુકા કહેવાય. શું કહેવાય? સર્વાઇકલ. પછી 12 પાસળીઓની જોડ આપણી આવેલી છે, એ પાછળની બાજુ કેની સાથે જોડાયેલ? કે સર કશેરુકાઓ સાથે જોડાયેલ હોય તેને કઈ કહેવાય? તો કે સર થોરાસિક કેવિટી આને કહેતા, તો એને થોરાસિક વર્ટિબ્રે કહેવાય. તો પડી બધાને? ડાઉટ છે તો બોલો. પછી છે કિડની વાળું આયુ, જોયું ને T12 થી L3 આવેલી હોય એ છે લંબર. કઈ છે? લંબર વર્ટિબ્રે. પછી એની નીચે આવે સેક્રમ. સેક્રમ ના છે ને 5 વિભાગ હોય. આ કેમ અલગ અલગ છે? એવી 5 ખંડો આવેલા હોય, પરંતુ પુખ્ત ની અંદર છે એ 5 એકબીજા સાથે જોડાય ને એક ખંડ બની છે. અને છેલ્લે આવશે કોક્સિસ. કોક્સિસ જેલ તરીકે ઓળખવામાં આવે. સર્વાઇકલ, પછી થોરાસિક, પછી લંબર, સેક્રમ અને કોક્સી. કોક્સી તરીકે પણ બોલાય છે. ચાલો આપણે એ બધી જોઈ કઈ કઈ જગ્યાએ છે. કઈ ડાયાગ્રામ કઈ ગયું? આ ડાયાગ્રામ છે ને તમારામાં? ચાલો ઉપરથી કશેરુકા ગણી કઈ કઈ છે. પેલી કશેરુકા, કલર ચેન્જ કરી નાખો પેલા, તમે રેડ કલર કરો તમને બતાવ. ચાલો પેલી કશેરુકા બતાવી છે. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, લખો આ પાંચ, આ છઠ્ઠી અને સાતમી. આ કઈ છે? કે સર આ તો સર્વાઇકલ હતી, જેને ગ્રીવા કશેરુકા કહેવાય. કઈ કહેવાય? કેટલી છે? 7.
અને ઇંગ્લિશમાં સી વન સી ટુ એવી રીતે બધું કરત હોય. પછી કોણ આવે? તો કે સર થોરાસિક આવે. કેટલી હોય? બાર હોય. ચાલો ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એમ ભૂલ થઈ કે બરોબર છે. કોનું માઇક શરૂ છે ભાઈ? બાર જોડી ભાઈ, અરે બાર વર્ટી બ્રે. જો આમથી તમને એના દેખાવ જ અલગ પડી જાય. જો ઉપરની સાત છે એનો દેખાવ અલગ છે, પછી અહીંયાથી બાર છે એનો દેખાવ પણ અલગ છે. તો આ જે બાર કશેરુક આવશે એને શું કહેવાય? તો કે સાહેબ એને પુરસીય કશેરુક કહેવાય. ક્લિયર બધાને કે ડાઉટ છે આમાં? કેટલી હોય? તો કે હવે એક એવો હતો પ્રશ્ન કે નીચેનાથી કઈ કશેરુકા સૌથી ભારે હોય? તો જો આ થોરાસિક છે એની નીચે કટી કશેરુકા એટલે લંબર આવે છે, બતાય છે ભારે ભરખમ હોય એવી. આની કરતા બધી મોટી છે, એક બે ત્રણ ચાર અને પાંચ, આજો બધી મોટી છે. કઈ છે? તો કે લંબર, એટલે કે કટી કશેરુકા છે. નીચે મેં શું કીધું હતું? પાંચ આખા બોન નો એક સમૂહ થઈ ગયો હોય, એટલે આને આપણે કહીએ સેક્રમ, સેક્રમ અથવા તો ત્રિકાસ્થી તરીકે પણ ઓળખવામાં આવે. અને છેલ્લે છે આ છે કોક્ઝી, એટલે કે છે પૂછાસ્થિ. ક્લિયર કે આમાં કઈ ડાઉટ છે? ક્લિયર. કરોડસ્તંભ ક્લિયર કે કરોડરજ્જુ ક્લિયર કર્યું તમે? હું ક્લિયર કર્યું. કરોડસ્તંભ, વેરી ગુડ. કરોડરજ્જુ આની અંદર. હવે ત્રીજું શું આવે? પાસળી આવે કે ન આવે? ચાલો પાસળી વિશે હવે ભણીએ. સર પાસળી કેટલી હોય? તો કે સર ચોવીસ પાસળી હોય. આ ચોવીસ પાસળી માંથી સાત જોડ પાસળી કેવી છે? સાચી પાસળી છે. ત્રણ જોડ છે એ ખોટી પાસળી છે, અને બે જોડ પાસળી છે એ કેવી છે? તો કે તરતી પાસળી છે. કઈ રીતે સર આવું થયું? ચાલો ભણીએ. પાસળી પિંજર બતાય છે બધાને? પેલી પાસળી કઈ છે? જો હું સ્ટાર કરું છું ઈ છે કે રાઈટ એરો કર્યો છે ઈ છે? મને કહો તો પેલી પાસળી કઈ છે? રાઈટ કર્યું છે. ઉપરનું શું છે? તો ઉપરનું અક્ષર છે એ આપણે પછી ભણશું. પરંતુ કેટલા જોડી પાસળી છે આપણે ભાઈ? ચોવીસ જોડી છે. આ પેલી, બીજી, ત્રીજી, હા સોરી ચોવીસ પાસળી છે, બાર જોડી છે. હા મને છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. ક્લિયર એટલી વસ્તુ બધાને? તો જો સાત જોડી પાસળી માં શું થાય? જો આ પેલી પાસળી ઉરોસ્થિ સાથે જોડાયેલી છે, હા કે ના? બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. સાત પાસળી છે એ આગળની બાજુએ ઉરોસ્થિ સાથે જોડાયેલી છે, આથી એને શું કહેવાય? સાચી પાસળી કહેવાય. હવે આઠમી નવમી અને દસમી પાસળી જો ઉરોસ્થી સાથે નથી જોડાયેલી, કોની સાથે જોડાયેલી છે? તો કે સાતમી પાસળી સાથે જોડાયેલી છે. આથી આઠ નવ દસ ને કેવી કે ખોટી પાસળી કે. અગિયારમી અને બારમી પાસળીમાં શું થાય? સર એ તો ઉરોસ્થી સાથે જોડાયેલી નથી, પરંતુ તરે છે, આથી એને શું કે? તરતી પાસળી કે. આમાં ડાઉટ હોય તો બોલી જાઓ. ક્લિયર. હવે શું બાકી રહ્યું? પાસળી આવી ગઈ. ઉરોસ્થિ, ઉરોસ્થિ ક્યાં છે ભાઈ? ઉરોસ્થિ આવી છે ને? ઉરોસ્થિ ફ્લેટ બોન કહેવાય, આની અંદર બોન મેરો હોય. આ શું છે? ઉરોસ્થિ, જેને સ્ટર્નમ કહેવાય. તમે જયારે આગળ ભણશો ત્યારે આને ત્રણ ભાગ આવશે. આને મેનુબ્રિયમ કહેવાય, પછી આને બોડી કહેવાય, અને આ છેલ્લો ભાગ છે અહીંયા પૂછડીઓ અને
ઝિફોઇડ પ્રોસેસ કહેવાય બધું પછી આવશે. ત્યાંથી બધા સ્નાયુ હોય ને આપણા આગળના એન્ટી એબડોમિનલ હોલ ના બધા મસલ એ બધા અહીંથી શું થાય તો કે અહીંથી ઉત્પન્ન થતા એટલે કે અહીંયા જોડાયેલા હોય. પાસળીની એક બીજી વાત એ છે આ આગળની બાજુ છે અને આ પાછળની બાજુ છે. આ જે બાજુ છે એ કઈ છે? પાછળ. આ કઈ છે? આગળ. આગળની બાજુ એ કોની સાથે જોડાય ભાઈ? પુરુષની સાથે જોડાય. હવે પાછળની સાઈડ કોની સાથે જોડાય છે એ કયો તો મને? કશેરુકા સાથે. કશેરુકા કઈ ભાઈ? ઉરસિય. ક્લિયર? હવે ઉરસિય કશેરુકા સાથે ઈ બે જગ્યાએથી જોડાય છે, આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. હવે પડી બધાને? ઈ ભાગ એક અહીંયા આવશે, એક નીચેની સાઈડ આવશે, એક આ સાઈડ હોય એક આ સાઈડ. હવે પડે છે? એ રીતે આપણી પાસે જોવા એક શબ્દ આવશે હમણાં ડિસ્ક્રિપ્શન જયારે વાંચશો ત્યારે આવશે. એ કઈ રીતે આવે તો કે સર આ બે ભાગ એની સાથે જોડાયેલા હોય. ચાલો આ છે શું તો કે સર આ તો કશેરુકા છે. કશેરુકાની અંદર ગમે તે જગ્યાએ તમારા શરીરની અંદર જે આવો ધાર વાળો ભાગ હોય એને શું કહેવાય? પ્રોસેસ કહેવાય. અને લેટરલ પ્રોસેસ કહેવાય એટલે પાછળ બાજુની આવેલી છે એટલે, અને આ જે પાછળની બાજુ છે એને સ્પાઈન કહેવાય. થતો જો અહીંયા પ્રોસેસ લખ્યો સ્પાઈનસ પ્રોસેસ કહેવાય. આ ભાગ છે એ શું છે? તો કે સર આ તો મેઇન ભાગ છે કે જેની ઉપર આખો આધાર રહેલો હોય. માનો કે એક કશેરુકા હોય એની ઉપર બીજી કશેરુકા હોય એની વચ્ચે શું જોવા મળે? તો કે સર ગાદી જોવા મળે. એ ગાદી કઈ જગ્યાએ રહેતી હોય? તો કે સર ગાદી આ જગ્યાએ. ખબર પડી બધાને? હવે આ હોલ જેવી રીતના બતાવી છે કે નથી બતાતી તમને? હવે આ હોલ માંથી હું પસાર થાય ખબર છે? તમે જે કરોડ રજુ કયો છો ને સંલગ્ન આ હોલ માંથી નીચેની સાઈડ પસાર થતો એને શું કહેવાય? કરોડ રજુ કહેવાય. કરોડ રજુ અને કરોડ સ્તંભ ની વચ્ચે તમારે ભૂલવાનું નથી. તો આપણે અહીં ભણી ગયા ઉરોસ્થિ. પછી શું આવ્યું? એકવીતસ્થિ ભણ્યા તક નતા ભણ્યા? કોણ જોડાયું હોય દ્વિતસ્થિ સાથે? દ્વિતસ્થિ સાથે કોણ જોડાયું હોય? જીભ. જીભ જોડાયેલી હોય છે. હજી તમારે છ અસ્થિ ભણવાના બાકી છે. આવેલા અસ્થિ ભાઈ કાન કેમ આવે? ખોપરી માં આવે કે ન આવે? આવે ને. તો સર આપણે મધ્ય કર્ણ ની અંદર ત્રણ અસ્થિઓ આવે છે, હથોડી, એરણ ને પેગડું. બે હથોડી હોય, બે હેરણ હોય અને બે શું હોય? પેગડું. હવે આ બધા તમે ટોટલ મારો એટલે 80 થવો જોઈએ. થાય છે કે નહીં આપણે જોઈ કઈ કઈ રીતે? ભાઈ આ 8 ને 14 એટલે 22 થઈ ગયા કે ન થઈ ગયા? 22 ક્યાં? 22. આ 26. આ 24. પુરોસ્થી 1, દ્વિતસ્થી 1 અને આ છે 6. ટોટલ મારો તો જેન ભાઈ કેલ્ક્યુલેટર હોય ટોટલ મારી મને કયો કેટલા અસ્થિ થાય છે? ટોટલ મારી એકદમ થઈ ગયા? ઓકે ચાલો. હવે આપણે ઉપર ડિસ્ક્રિપ્શન ની અંદર કેટલું ભણાય જોઈ લઈએ. જેની ઉપર હું રાઈટ કરું છું એ ક્લિયર થતું હોય મને કહેતા જાય. અગ્ર કપાલી, ઇનોઇડ, સ્પીડમાં આવો, સ્પીડમાં. એથમોઇડ, લેક્રિમલ, નાસાસ્થિ, ઝાયગોમેટિક. અનુ, અનુ એટલે મેક્ઝિલા થયો. અધો અનુ એટલે મેન્ડિબલ. ચલો આ હાયોઇડ છે, હાયોઇડ કીધું ને જીભ જોડાય છે ઈ, એને દ્વિતસ્થિ કહેવાય. પશ્વ કપાલી ખંડ, અહીં કાસ્થિ નો અસ્થિ આવે, અહીંયા કાસ્થિ આપ્યું છે પરંતુ પશ્વ કપાલી અસ્થિ અહીંયા છે આગળની સાઈડ કાસ્થિ. ચલો શંખક, આ જો હોલ છે
કોનો હોલ છે આ ભાઈ? કર્ણ નલિકા ને પ્રસાદ થવા ને મધ્ય કપાલી અસ્થિ. તો આ ડાયગ્રામ પૂરો. ચાલો, મસ્તિષ્ક ના અને ખોપરી ના બધા અસ્થિઓ ભેગા મળીને 22 અસ્થિ બના. બે પ્રકારના અસ્થિ ક્યાં ક્યાં હતા? તો કે મસ્તક ના અસ્થિઓ અને ચહેરા ના અસ્થિઓ. કોની અંદર આવતા હતા ભાઈ? તો કે અક્ષીય કંકાલ ની અંદર. કેટલા થાય? તો કે 80 અસ્થિ. બીજું, કંકાલ તંત્ર ની અંદર કઈ કઈ વસ્તુ ભણવાના આવે? તો કે સર, એક તો અસ્થિ આવે ને એક તો આવે કાસ્થિ. સર, અસ્થિ અને કાસ્થિ ની અંદર શું ફરક છે? તમે તમારા નાક ની ટોચ ઉપર આ દબાવો તો દબાય છે કે ન દબાતું? નાક ની ટોચ ઉપર ખાલી આ પ્રેસ કરો, સોફ્ટ લાગે, સોફ્ટ. પછી કાન છે આમ કરો તો ફોલ્ડ થાય છે. કોને લીધે થયું ભાઈ? તો એ કાસ્થિ ને લીધે થયું. કાસ્થિ અને અસ્થિ ની અંદર શું હોય? તો કે અસ્થિ હોય ને એની અંદર કેલ્શિયમ ના ક્ષાર હોય. કોના ક્ષાર હોય? એટલે કેવું હોય? કઠણ આધારક ધરાવે છે. જયારે કાસ્થિ ની અંદર ક્યાં ક્ષાર હોય? તો કે કોન્ડ્રોઇન ક્ષાર હોય. કોન્ડ્રોઇન ક્ષારો. કોન્ડ્રોઇન એટલે ક્યાંથી આવ્યું? જો અસ્થિ છે ને એને મેડિકલ ટર્મિનોલોજીમાં ઓસ્ટિયો સાઇટ માંથી બને. કોના માંથી બને? ઓસ્ટિયો એટલે કાસ્થી ની અંદર શું હોય? તો કે સર, એની અંદર કોન્ડ્રોઇન ક્ષારો આવેલા હોય છે જે એને સોફ્ટ બનાવે છે. તો જો અહીં લખો, કંકાલ તંત્ર અસ્થિ અને કાસ્થી ના બનેલા હોય, હલન ચલન એને લીધે થાય છે, સંયોજક પેશી છે. આપણે જયારે ચેપ્ટર નંબર 7 ની અંદર વંદા વાળું ચેપ્ટર છે, એની અંદર આપણે ચાર પ્રકારની પેશી ભણશું. એક તો અધિચ્છદીય, સંયોજક, પછી સ્નાયુ પેશી, અને ચોથી આવશે ઈ ચેતાપેશી. સ્નાયુ પેશી તો આપણે આમાં ભણી ગયા બધી, એને થોડુંક એવી લાઈન આવેલી હશે. બાકી જયારે એમાં સંયોજક પેશી ભણશું એમાં અસ્થિ ની બધું આવશે. અસ્થિ છે એમાં કેવો હોય? કેલ્શિયમ ક્ષાર હોય, સખત આધારક ધરાવે. જયારે કાસ્થી જેમાં કોન્ડ્રોઇન ક્ષાર હોય, કાસ્થી જન્ય હોય. કેટલા અસ્થિ હોય? તો કે સર, 206 ટોટલ હોય છે. બે વિભાગ ની અંદર વિભાજિત કરે, એક અક્ષ ની અંદર છે એટલે અક્ષીય, બીજું છે ઉપાંગીય. ચાલો, 22 અસ્થિ ની અંદર કોનો કોનો સમાવેશ થાય? મસ્તિષ્ક ની અંદર 8 હોય છે. સર, આમાં તો નામ નથી આપ્યા, પણ નામ અહીંયા આપ્યા છે. જો નાસાસ્થિ ને હેડપોઇન્ટ ને સ્પિનોઇડ બધા નામ આપ્યા છે કે નથી આપ્યા? એટલે એનસીઆરટી માં નામ આપેલા છે એવું કહેવાય કે ન કહેવાય? એટલે આપણે નામ યાદ રાખવા. મસ્તિષ્ક ના અસ્થિઓ શું કરે? તો કે મગજ નું રક્ષણ કરે. ટોટલ કેટલા હોય? 8 હોય છે. ક્યાં ક્યાં હોય છે આપણે ભણી ગયા છે. ચહેરા નો ભાગ 14 અસ્થિઓ નો બનેલો હોય છે, જે ખોપરી ના આગળના ભાગ ની અંદર આવેલું હોય છે. બીજું શું હોય છે? તો કે મુખ ગુહા ના તળિયાના ભાગમાં યુ આકાર નું અસ્થિ આવેલું હોય, જેને હાયોઇડ અથવા તો દ્વિત અસ્થિ કહેવાય. ખોપરી ની અંદર જ આવેલું છે. મધ્ય કર્ણ ની અંદર 3 નાના નાના અસ્થિઓ આવેલા છે. ક્યાં ક્યાં? તો કે અથોડી હરણ ને પેગડું, જે સંયુક્ત કર્ણ અસ્થિ છે. ખોપરીમાં કયા કયા છે? થોડી હેરણ ને પેંગડું દેખાય. ખોપરીમાં આપણે છે ને બે નો સમાવેશ કરવાનો છે. 22 અસ્થિ જે કહેતા હતા ને એ જ અહીં ઉપર લખો. ખોપરીમાં બે પ્રકારના અસ્થિઓ છે, મસ્તિષ્ક અસ્થિ અને ચહેરાના અસ્થિ. ટોટલ 22 અસ્થિઓ છે. ખોપરી ની રચના ની અંદર ભાગ લે છે. ખોપરી ની રચનામાં કેટલા અસ્થિ લીધા? તો કે 22 અસ્થિ. કર્ણ અસ્થિઓ કઈ ખોપરી થોડી બનાવે, એ તો કે ની અંદર? તો કે કાન ની અંદર. ને દ્વિત અસ્થિ કે ની અંદર છે? ખોપરી સાથે જોડાયેલું નથી. જો જોડાયેલું છે, અલગથી છે, પણ ખોપરી ની અંદર ની બાજુ આવેલું એવું તમે કહી શકો. સમજાય છે? ખોપરી નો ભાગ છે કરોડસમ ના અગ્ર ભાગે પશ્વ કપાલી કંદુક સાથે જોડાયો. સર, આ કંદુક એટલે શું? સમજાવો. ચાલો, આ બે ઉપસેલા ભાગ બતાય છે પશ્વ કપાલી ખંડ માં બધાને. ઉપસેલા ભાગ છે ને એને ઇંગ્લિશ ની અંદર મેડિકલ ટર્મિનોલોજીમાં કોન્ડાઇલ કહેવાય. શું કહેવાય? કોન્ડાઇલ. એનું ગુજરાતી હું થાય? કંદુક થાય. કેટલા છે ભાઈ? જો તો એક અને બે. બે છે કે નહીં? ક્યાં હાડકા ની અંદર છે? ક્યાં અસ્થિ ની અંદર છે? પશ્વ કપાલી ખંડ માં. પશ્વ કપાલી ખંડ ને ઇંગ્લિશમાં ઓસિપિટલ બોન કહેવાય. શું કહેવાય? ઓસિપિટલ કોન. એટલે અહીં જે વસ્તુ લખી હશે ને કીધું છે ઓસિપિટલ કોન્ડાઇલ. ખબર પડી આ?
ગુજરાતી નું શું થાય? પશ્વ ગોપાલી કંદુક. કેટલા છે ભાઈ? બે છે, એટલે એને દ્વિકંદુકીય ખોપરી અથવા તો ડાયકોન્ડાઇલિક સ્કલ કહેવાય છે. ખોપરી માં જો કઈ ના રીવા કસે કા ક્લિયર? હા બોલો. કયો ભાગ છે ભાઈ? જો તો આ બાજુ કયો હાથ આવે? જમણો હાથ આવે, ડાબો હાથ આવે? જમણો. જમણો હાથ આવે. જમણી બાજુ એથી કટ કરીને બતાવ્યો એટલે આને જમણો પાસો દેખાવ તરીકે કહેવામાં આવે. રાઈટ લેટરલ સાઈડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં કરોડતમ 26 કશેરુકા નું હોય. કઈ બાજુ છે? વક્ષ કે પૃષ્ઠ? ખોપરીના તળિયેથી ક્યાં થયું? તળ નું મુખ્ય ભાગ બનાવ્યો. કશેરુકા ના મધ્યમાં પોલો ભાગ છે જેને ચેતાનાલી કીધું. ચેતાનાલી એટલે ખબર પડી ને, આ રીતનું હોય પછી આ રીતનો ભાગ જોવા મળે, અહીંયા 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 આવું હોય, આ જે ભાગ છે ચેતાનાલી કહેવાય. ત્યાંથી કરોડરજ્જુ પસાર થાય. હવે જો બે કશેરુકાના નામ યાદ રાખવાના છે. ક્યાં કે? તો કે પેલી છે સર્વાઇકલ 1 અને સર્વાઇકલ 2. સર્વાઇકલ 1 છે એને એટલાસ કહેવાય. શું કહેવાય? અને જે સર્વાઇકલ 2 છે એને એક્સિસ કહેવાય. શું કામે ભાઈ? તો જો આપણી ખોપરીમાં આવી મુવમેન્ટ થાય કે નહીં, તમે ના પાડો કેવી મુવમેન્ટ થાય? થાય આવી મુવમેન્ટ? હું ના પાડું, અવાજ નહીં કરવાનો. કોને લીધે થઈ ભાઈ? આપણી ખોપરી છે એને કરોડધમ સાથે જોડવી તો પડે, નતર આમ પડી ન જાય. પડી જાય તો જે પેલી અસ્થિ જે છે આપણું, જે આ ઓસિપિટલ બોન છે, ત્યાં પેલું જે છે એ આ રીતની હશે. ઓ આકારની કશેરુકા હશે, સર્વાઇકલ કશેરુકા 1. આને શું નામ આપ્યું બોલો તો? પેલી કશેરુકા શું નામ આપ્યું તું આપણે? એક્સિસ કે એટલાસ? બીજી જે સર્વાઇકલ 2 છે એ કેવી હોય? તો કે સર આવી હોય. એને લીધે શું થાય? તો કે આપણી જે એટલાસ છે આની ઉપર શું થાય? તો કે ફરી શકે. એટલે કે આ એટલાસ હોય અને આ સર્વાઇકલ હોય તો આવી રીતે મુવમેન્ટ થાય કે ન થાય? તો પડી આ બે નામ યાદ રાખો. હા સંતોષ બોલ, શું ડાઉટ હતો? સર પેલું ખોપરીમાં પેલું કાનના હાડકા બતાવો ને, અસ્થિ. કોણ અસ્થિ? કાલ બતાવીશ. કાલે એ ડિટેલમાં તો 21માં ચેપ્ટરમાં આવશે. એટલાસ કોની સાથે જોડાવું હતું? તો કે સર પશ્વ કપાલી જે કંદુક હતા એની સાથે જોડ્યું. આપણે જોડ્યું તું નતું જોડ્યું? ચલો, સાત ગ્રીવા ઉરસીય બાર કટી પાંચ ત્રિકાસ્થી એક અને પૂછાસ્થી એક એક હોય છે. બધા અલગ અલગ હોય, બધી કશેરુકા અલગ અલગ હોય. સૌથી ભારે કઈ હોય? કટે કશેરુકા. મનુષ્ય સહિતના બધા તમામ સસ્તનોમાં ગ્રીવા કશેરુકા 7 સંખ્યાની અંદર હોય છે. એ સસ્તનોનું વિશેષ લક્ષણ છે. આ લાઈન યાદ રાખજો, મોસ્ટ એમ્પી લાઈન છે. પૂછાય ગ્રીવા કશેરુકા 7 સંખ્યામાં નીચેનામાંથી કયા પ્રાણીઓની અંદરની લાક્ષણિકતા છે? સસ્તન, વિહગ, ઉભયજીવી કે સરીસૃપ? આવું પૂછી નાખે સર. આ તો ચોથા ચેપ્ટર ની અંદર આવ્યું તો આવું તો એનસીઆરટી ભાઈ, આવું તો એનસીઆરટી નથી. તમારા ચેપ્ટર નંબર 20 ની અંદર આવી. કરોડસ્તંભ શું કરે? તો કરોડરજ્જુ ની રચના કરે, શીર્ષને આધાર આપે છે, પાસળીઓ અને પીઠના સ્નાયુનું જોડાણ કરે છે અને ઉરોસ થી ઉરસ ના આગળના મધ્યવક્ષ ભાગે આવેલું ચપટું અસ્થિ છે. ફ્લેટ બોન છે, યાદ રાખજો. ફ્લેટ બોન ક્યુ છે નીચેના માંથી? ઉરોસ થી પણ ફ્લેટ બોન છે, પાસળીઓ પણ ફ્લેટ બોન છે. પાસળીઓ કેટલી હોય? 12 જોડ. 24. પાતળી હોય ચપટી, જો ચપટી આવ્યું પાછું, આવ્યું કે ન આવ્યું? પાછળની બાજુ કોની સાથે જોડાયેલી હોય?
કિરણોત્સંગ સાથે અને આગળની બાજુ ઉરસ્થિ સાથે જોડાયેલ હોય. પૃષ્ઠ છેડ એટલે કે પાછળની બાજુ બે જોડા સ્થાન ધરાવે છે, આથી તેને દ્વિશિરસ પણ કહેવાય છે. આ લાઈન સમજાણી? હા સર. કોઈ ડાઉટ? ના સર. હવે જે આવે છે 2019 ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. પેલી સાત પાસળી, સાચી પાસળી શું કામે? તો કે પાછળની બાજુએ ઉરસીય કશેરુકો સાથે જોડાયેલી છે અને આગળની બાજુએ ઉરસ્થિ સાથે જોડાયેલી છે. કોની મદદથી? તો કે કાચવચ કાસ્થિની મદદથી જોડાયેલી હોય. જો આ પેલી પાસળી બીજી પાસળી સીધી ઉરસ્થિ સાથે ન જોડાય, વચ્ચે કોણ આવે? તો કે એક પ્રકારનું કાસ્થિ, જેને લીધે શું થાય, એની વચ્ચે જોડાણ થઈ જાય છે. બતાવી છે બધાને કેવી કાસ્થિ છે? તો કે સર એ કાચવચ કાસ્થિ છે. હવે આઠમી, નવમી અને દસમી જોડ જે પાસળી છે એ ઉરસ્થિ સાથે સીધી જોડાયેલ નથી, પરંતુ સાતમી જોડી સાથે કાચવસ કાસ્થિથી જોડાયેલી હોય છે. જો કઈ કઈ? આઠમી, નવમી, દસમી. કઈ કઈ છે? જો આઠમી આમાં છે ને બહુ મજા નથી આવતી, બધું છે ને લોચ આવું. આઠમી, નવમી અને દસમી ઓલામાં જો આપણે જે મૂકેલું છે ને મેં બતાવ્યું તું, ઓમાં બતાવું તું તમને આ આઠમી, નવમી, દસમી. કોની સાથે? તો કે સાતમી જે કશેરુકા છે એની સાથે જે આવેલી છે આપણી કાસ્થી, એની સાથે જોડાય. આ તેને શું કહેવાય? ખોટી પાસળી. બીજું યાદ રાખો, પાછળની સાઈડ કોની સાથે જોડાયેલ છે? કરોડસ્તંભ. કરોડસ્તંભ ની અંદર શું હોય? કશેરુકા હોય કે ન હોય? કરોડસ્તંભ ની અંદર શું હોય? કશેરુકા હોય કે ન હોય? કશેરુકા ની ઇંગ્લિશ માં શું કહેવાય? વર્ટિબ્રા કહેવાય. હવે આગળની સાઈડ શું છે? કાસ્થી છે. કાસ્થી ને કોન્ડ્રોસાઇટ થી બનેલી હોય, એટલે કે એને કાચોસ કાસ્થી થી જોડાયેલી છે. આથી આઠમી, નવમી અને દસમી જોડ પાસળી છે એને વર્ટિબ્રો કોન્ડ્રલ પાસળી કહેવાય છે. કેવી કહેવાય? વર્ટિબ્રો સ્ટર્નલ પાસળીઓ કેટલી જોડી આવેલી છે? તો કે સાત જોડી. વર્ટિબ્રો કોન્ડ્રલ કેટલી પાસળી આવેલી છે? તો કે આઠમી, નવમી અને દસમી જોડની જે પાસળી છે એ કેવી છે? વર્ટિબ્રો સ્ટર્ન, વર્ટિબ્રો કોન્ડ્રલ. આ વર્ટિબ્રો સ્ટર્નલ, વર્ટિબ્રો કોન્ડ્રલ 2019 ની નીટ ની પેપર જે ઇંગ્લિશ મીડિયમ નું હશે ને એમાં જોઈ લે. છેલ્લી બે પાસળી છે 11મી અને 12મી, વર્ક્સ બાજુ એટલે કે આગળની બાજુ જોડાયેલી હોતી નથી, તેથી તેને તરતી અથવા તો ફ્લોટિંગ ગ્રીપ્સ તરીકે ઓળખવામાં આવે. ઉરસીય કશેરુકાઓ પાસળીઓને ઉરસથી સાથે જોડાઈને પાસળી પિંજર બનાવે છે. આ પાસળી પિંજર છે. અહીંયા સુધી આપણે ભણી ગયા છીએ. ઉપાંગના અસ્થિ છે, આપણે આવતીકાલે ભણશું. અને કાલે બીજું શું ભણશું? તો કે ઉપાંગીય અસ્થિઓને જે જોડતા જે નિતંબાસ્થિ છે, સંધાસ્થિ છે અને સાંધા વિશે થોડીક માહિતી મેળવશું. ડીપ ની અંદર સાંધા તમારે નથી. ત્રણ પ્રકારના જે સાંધાઓ છે એમાં છેલ્લો સાઇનોવેલ સાંધો છે, એ ડીપ ની અંદર તમારે આવતા વર્ષે ભણશો નીટમાં, અરે સોરી MBBS માં. અને એના જે થોડાક ડિસઓર્ડર છે એ આપણે કાલે ભણશું.